જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. આપણે સૌ જય વસાવડાને જાણીએ છીએ. ગુજરાત સમાચારમાં એ 22 વર્ષનો હતો ત્યારથી, એટલે આજથી લગભગ 15-17 વર્ષથી એની સતત સ્પેક્ટ્રોમીટર નામની કટાર, અનાવૃત્ત નામની કટાર લાખો રસિકો વાંચે છે. કદાચ એક વાતની તમને જાણ નહીં હોય કે એમાંના 50થી વધારે વાચકોએ જયને પત્રો લખ્યા છે, SMS કર્યા છે અથવા ફેસબુક પર મેસેજ મોકલ્યા છે અને કહ્યું છે કે તમારા પોઝિટિવ થિંકિંગ જુસ્સાવાળા લખાણો વાંચીને અમે આપઘાત કરવાનો અમારો સંકલ્પ મૂકી દીધો છે. તો આવા જય વસાવડાને આપણે આમંત્રણ આપીએ, આવો અને અમારી સભામાં જોડાઈ જાઓ. ચંદ્રકાંત બક્ષીએ જે જયની જેમ જ એક જોરદાર કોલમિસ્ટ પણ હતા, સાહિત્યકાર હતા, એમણે એક ઠેકાણે એવું લખેલું કે ગુજરાતીનો જે આજનો વાચક છે ને એની પાસે મૂરખ બનવાનો સમય નથી. આગળ એમણે કહેલું કે 500થી વધારે કોલમોનું વૈવિધ્ય આજે વાચકો સામે સામયિકો અને વર્તમાન પત્રોમાં પીરસાય છે, પણ એમાંથી 5 કે 7 જ કોલમ નિયમિત વંચાય છે અને જે બાકીની છે ને તે પસ્તી બજારના ભાવને ટકાવી રાખવામાં સહાયભૂત બને છે. અને પછી એમણે કહેલું કે જે આપણા પ્રથમ હરોળના કોલમિસ્ટો છે એમાં જય વસાવડાનું નામ આવે છે. તો જયની ઘણી ચોંકાવી નાખે એવી વાતો છે. સમય ઓછો છે એટલે હું એક જ વાત કહીને અટકીશ કે એ શાળામાં એ પ્રોબ્લેમ ચાઇલ્ડ હતા. પ્રોબ્લેમ એટલે શિક્ષકો માટે પ્રોબ્લેમ હતો, કારણ કે એ હંમેશા શિક્ષકો કરતાં વધારે જાણતા હતા. એટલું વાંચ વાંચ કરે તેજસ્વી વિદ્યાર્થી અને છતાં 12મામાં ફેલ થયા. હવે તે વખતે ઉત્તરપત્રીઓ જોવા આપતા નહીં એટલે એ લોકોએ એમ લખેલું કે એક વિષયમાં એ એપિયર જ થયા નથી, એવા ખોટા કારણસર. પરંતુ એ તો બેવડા જુસ્સાથી એવા પાછળ પડ્યા કે માત્ર 27 વર્ષની ઉંમરે એ કોલેજના પ્રિન્સિપલ બની ગયા. આ એમની પહેલી અને છેલ્લી નોકરી. ત્યાર પછી એ માત્ર હી ઇઝ અ ગ્રેટ ઓરેટર, હી ઇઝ અ પ્રોફેશનલ ઓરેટર, એ ખૂબ જ લોકપ્રિય કોલમિસ્ટ છે, ગદ્યકાર છે. યુવા હવા કે પ્રેમ કીએ સુખ હોય, જય હો, જય શ્રી કૃષ્ણ, આવી એમની પુસ્તકોની શ્રેણી છે. એમાંના કેટલાક પુસ્તકો, કેટલીક CD તમે બહાર ઇન્ટરમિશનમાં પણ લઈ શકશો. તો હવે જય વસાવડાને આજે એવો રસિક વિષય લઈને આવ્યા છે, એક કોઈ પણ જૂના વિચારને હું સ્વીકારતો જ નથી. એટલે કોઈ ચીલા ચાલુ વિષય પર બોલવાનું મને ના કહેશો. એમણે વિષય પસંદ કર્યો છે રૂપાળો શિયાળો, રસિકતાની ઋતુ. હવે તમને અને એટલે કે જબ મિયા બીબી રાજી તબ ક્યા કરેગા કાજી, એટલું કહીને હું સરકી જાઉં છું. થેન્ક યુ ઉદયનભાઈ, અને મિનલબેન અને ઉત્કર્ષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હું નેપથ્યમાં બેક સ્ટેજમાં પાછળ બહુ સરસ રીતે માણતો હતો આ આખો નીનુ મઝુમદારનો આખો ઉત્સવ જ કહેવાય આપણો શતાબ્દી. પણ મને બહુ આનંદ થઈ વાત એ છે કે આટલા બધા મિત્રો સરહદય ભાવકો ભવંશના આમંત્રણને માન આપીને મુંબઈમાં શિયાળો એટલો બધો ન હોવા છતાં એસીની ઠંડકમાં શિયાળો શોધતા શોધતા અહીં પહોંચી ગયા. એટલે બહુ હરખનો વિષય છે જે ચંદ્રકાંત બક્ષીને યાદ કર્યા ઉદયનભાઈ. મારા તમને જાહેરમાં કહી દઉં, રમેશ પારેખ પછી મારા ગુજરાતીમાં સૌથી વધારે પ્રિય કોઈ કવિ હોય તો એ ઉદયન ઠક્કર છે. આ હું લખી પણ ચૂક્યો છું મારી કોલમમાં અને મારી ફેસબુક વોલ ઉપર પણ, અને એ વ્યક્તિગત ગમા અણગમાના કારણ નહીં આપું, કારણ મને ગમે છે એવો ખુલાસો થાય એનો બરાબર. પણ બક્ષી સાહેબને યાદ કર્યા એટલે હું કહું કે બક્ષી સાથે મારે બહુ સારો ગૌરવ હતો, કારણ કે એમને બહુ પ્રેમ કરતા, એમની કૃપા અને એમનો આનંદ હતો. પણ એક વખત સંવાદમાં જેમના જીવનનો અંતિમ ટીવી ઇન્ટરવ્યૂ હતો જે મેં 2 ભાગમાં કરેલો, એમાં એમણે એક સરસ કોટ મને કહેલું કે નમ્રતા ક્યારેય મારો દુર્ગુણ રહ્યો નથી.
એટલે નમ્રતા બહુ સરસ વસ્તુ છે, પણ એ તમારું દુર્ગુણ થઈ જાય એટલી હદે સ્વીકારવાની ન હોય. તો આજે જે હું વાત આપ બધાની સાથે કરવા આવ્યો છું ને, એ આ ટોનમાં જ કરવા આવ્યો છું. એવું નથી કે જૂના વિચારો હું સ્વીકારતો જ નથી, પણ જે જૂના વિચારો શાશ્વત હોય છે એનો હું ઉત્સવ મનાવતો હું છું. એટલે આજે મારા વિચારોમાં ક્યાંક કાલિદાસ ટપકશે, ક્યાંક વ્યાસ ટપકશે, ક્યાંક વાલ્મીકિ ટપકશે. તો આપણો મુશ્કેલી એ છે કે આપણે આ કોઈને આખે આખા વાંચતા જ નથી, પૂરેપૂરા માણતા જ નથી. આપણે મુનશીની જગ્યાએ બેઠા છીએ. કનૈયાલાલ મુનશીએ સાહિત્યનો, ભારતીય સંસ્કૃતિના ખજાનાનો, એના વારસા અને વૈભવનો એક અદ્ભુત અભ્યાસ કરેલો, અને અભ્યાસ કરીને પછી સાહસ પણ કરેલો એ વાતો લોકો સામે મૂકવાનો. તો આપણે એ વારસો જો દીપાવવો હોય તો માત્ર મુનશીના વખાણ કરીએ નહીં ચાલે. પ્રસંગોપાત એમના ઉપર લેખો લખી કે અમારા લેખક હોય તો લખે અને વાંચક હોય તો વાંચે નહીં ચાલે. આપણે પણ એમના જેવા થોડાક ભારતની, ગુજરાતની અસ્મિતાના સંશોધક બનવું પડશે. એને જાણનારા ન બનો તો કાંઈ નહીં મિત્રો, જાણનારા થોડા ઘણા અભ્યાસુઓ હશે ભલે, એને જાણનારા પૂરતા રહેવા દો, પણ માણનારા બનવું પડશે. આ માણનારાઓનો મહોત્સવ છે. અને જે ઋતુ છે, મોસમ, ઋતુઓનો મિજાજ, આ સંસ્કૃત સાહિત્યની પરંપરા છે કે ઋતુઓના વર્ણનો કરવા. વિશ્વભરની અંદર જ્યારે અક્ષરજ્ઞાન નહોતું ત્યારે સંસ્કૃત સાહિત્યની અંદરથી ઋતુઓના વર્ણનોની શરૂઆત થઈ. વિશ્વનું સૌથી પ્રાચીન મહાકાવ્ય આપ રામાયણ ગણો તો રામાયણની અંદર ઋતુઓના વર્ણન છે. આપણે રામ સીતાએ વનવાસ લીધો એના પછી સીધે સીધું જંપ કટ આવે છે, બરાબર. અહીં બધા ઘણા ફિલ્મના, ટીવીના, નાટકોના મિત્રો પણ બેઠા છે મારી સામે, મેહુલભાઈ જેવાને બધા, તો એને જમકટની ભાષા ખબર પડી જશે. તરત જમકટ આવે કે પછી રાવણ આવી ગયો ને આમ થયું ને તેમ થયું ને મૃગ્યાને. પણ વચ્ચે વચ્ચે જે વર્ણનો છે, સીતાનું હરણ થઈ ગયા પછી પણ જ્યારે વાલી અને સુગ્રીવ કિષ્કિંધાની અંદર છે અને પછી આખી માથાકૂટ થાય છે, રામ વચ્ચે પડે છે, વાલીનો વધ થાય છે, સુગ્રીવને રાજ મળે છે, એના પછી પર્વત ઉપર જ્યારે રામ બેઠા હોય છે ત્યારે ઋતુઓ બદલાતી જાય છે. સીતા મળતા નથી ને ઋતુઓ બદલાતી જાય છે, એનું આખા આખા વર્ણનો કર્યા છે મોટા મોટા શ્લોક ભરીને વાલ્મીકિ. ઋતુ વર્ણનો એ સંસ્કૃત સાહિત્યનો વારસો છે. મોસમ જેમ જેમ બદલાય, જેરોમ કે જેરોમ બહુ ઉત્તમ પ્રકારના એક લેખક, સાહિત્યકાર, વિદ્વાન, અભ્યાસુ, એમણે બહુ સરસ એક વાત કરેલી, ધેર ઇઝ નો સચ થિંગ એઝ બેડ વેધર. ખરાબ મોસમ જેવી કોઈ ચીજ જ નથી. ધેર આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્યુટિફુલ વેધર. અલગ અલગ પ્રકારની સુંદર ઋતુઓ હોય છે. આપણને એનું સૌંદર્ય ન દેખાય એ આપણી ગડબડ છે, આપણી આંખમાં, આપણા અનુભવમાં થોડી ખામી છે. આપણને જે પ્રલય લાગે ને એ પ્રકૃતિ માટે તો સૌંદર્યની અભિવ્યક્તિ છે. મોજાઓ બહુ ઊંચા ઉછળે દરિયામાંથી, પહાડ છે એના ઉપરથી બરફ પડે, એ દ્રશ્ય બહુ ખૂબસૂરત હોય છે. આપણને એટલે નથી ગમતું કે આપણું ઘર છીનવી લે છે, આપણા સ્વજનો છીનવી લે છે, આપણી કમ્ફર્ટ ઝોન, આપણો આરામ છીનવી લે છે. એટલે બે કાંઠે વહેતો વરસાદ છે એ મુંબઈની અંદર ઉભરાય તો આપણે નેચરલી એની જાનહાનિ થાય છે, કારહાનિ થાય છે, રોડહાનિ તો થાય જ છે, બરાબર. આ બધી હાનિઓ થાય છે એટલે આપણને નથી ગમતો, પણ પ્રકૃતિ માટે તો તમે વિચાર કરો કે એણે પાણીને એણે કેટલું બધું ઉપર ચડાવ્યું અને કેટલું બધું સરસ વિસ્તાર્યું. ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્યુટિફુલ વેધર. એટલે એક મનગમતી મોસમનો ઉત્સવ કરવા હું તો તમારી વચ્ચે આવ્યો છું. શિયાળો મારી અત્યંત પ્રિય ઋતુ છે. ભારતમાં જ સરસ શિયાળો છે, આ ઉપખંડમાં સરસ શિયાળો આપણને માણવા મળે છે. દુનિયાના મોટાભાગના ઉપખંડ પાસે શિયાળાની ભેટ જ નથી. વર્ષા અને વિન્ટર આ બંને ઋતુઓ છે એ ભારતને મળેલી ગિફ્ટ છે પ્રકૃતિ તરફથી, પરમાત્મા તરફથી. કારણ કે પશ્ચિમના દેશોની અંદર ખૂબ સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળે, પણ ત્યાંનો શિયાળો બહુ આકરો હોય છે, એટલે ત્યાં શિયાળા સાથે ઉદાસી જોડાઈ ગઈ. આપણે ત્યાં શિયાળા સાથે પ્રસન્નતા જોડાઈ ગઈ, ત્યાં શિયાળા સાથે ઉદાસી જોડાઈ ગઈ. વિન્ટરની કોઈ પણ તમે વેસ્ટર્ન કવિતાઓ વાંચો એટલે હિમ, ઉદાસી, એકલતા, ખોરાક ભેગો કરી લેવાનો, કઈ જગ્યાએ છુપાઈ જવાનું, ગમે તેમ કરીને જાત બચાવવાની, આની જ કથાઓ તમને વિન્ટર માટે જોવા મળે. અને આપણે ત્યાં શિયાળાના વર્ણનો ક્યારેક વાંચજો, કાલિદાસની આંગળી પકડજો, બરાબર. જાહેરમાં હું કહું તો સેન્સરશિપ કરવી પડે એવા વર્ણનો ઋતુ સંહારની અંદર એમણે લખ્યા છે. હેમંતના, શિશિરના, કાલિદાસના વર્ણનો હું થોડું એડિટ કરીને તમને એક બે ઝલક આપું, એડિટ કરેલી ઝલક આપું છું. એટલે કોઈને આમાં થોડોક રસ પડે તો અનએડિટેડ, અનસેન્સર્ડ વર્ઝન, જેવી રીતે ટોરન્ટમાંથી ડાઉનલોડ કરીને લોકો પોતાની ગમતી અંગ્રેજી ફિલ્મનું ગોતી લેતા હોય છે, એમ કાલિદાસનું તો કાયદેસર સરા જાહેર મળે જ છે એ વાંચી લેવું, બરાબર. એક જગ્યાએ કાલિદાસ એવું લખે છે કે શિયાળાની સવારે ઝાકળ પડે એ આંખ, ઝાકળનું ટીપું આમ તૃણ ઉપરથી, ઘાસ નહીં, તરસ તાજું ખીલેલું ઘાસ હોય, લીલી સવાર પડે. શિયાળાની સવાર હોય, લીલી સવાર હોય,
એના ઉપરથી આમ ટપકતું હોય તો કેમ ટપકે? જેવી રીતે આખી રાતની ક્રીડાના મર્દન પછી મીઠા દુઃખને કારણે સ્ત્રીની આંખમાંથી હરખનું આંસુ ટપકે એમ ટપકે. આમાં કોઈને કાંઈ વાંધો વચકો વિરોધ કાંઈ પણ હોય તો ઉપર જઈને કાલિદાસ પાસે નોંધાવી દેવો. અત્યારે આ દુનિયામાં છે ને, જ્યાં છે એ સરનામું તમને બધાને ખબર છે, ત્યાં જઈને વિરોધ નોંધાવો. પણ હું એટલા માટે કહું છું કે આ આ આપણો વારસો છે, આપણા મુક્તકો છે, આપણા સંસ્કૃત સાહિત્યમાં લખાયેલું છે. અને દરેક ઋતુઓની અંદર ઋતુ સંહાર, આવું આવું વિશ્વભરની અંદર કોઈ મહાકાવ્ય નથી આટલા હજાર વર્ષો પહેલાં લખાયેલું, કે જેની અંદર કોઈ કવિએ અલગ અલગ ઋતુઓના જ વર્ણનો માત્ર કર્યા છે, ઋતુ સંહાર. એટલે હું ઘણીવાર, મને કોઈક પૂછે કે તમે આ બધું કંઈક પશ્ચિમથી બહુ પ્રભાવિત થઈ ગયા છો, એટલે હું એને એમ કહું છું કે ના ના, હું સંસ્કૃતથી બહુ પ્રભાવિત થઈ ગયો છું. પણ તમને ખબર જ નથી કે સંસ્કૃત શું છે, એટલે એમ કે તમને એમ લાગે છે કે પશ્ચિમથી પ્રભાવિત છે. આખું પશ્ચિમ એનાથી પ્રભાવિત છે. આમ જુઓ તો આપણો જે શૃંગાર રસ જે છે ને, એ શૃંગાર રસ આજે જે વેસ્ટર્ન વર્લ્ડની આપણે જે રસિકતા જોઈએ છીએ ને, એમાં ત્યાં ઝીલાઈ ગયો, પ્રતિબિંબિત થઈ ગયો અને આપણે રહી ગયા. જે રામરાજ્યના વર્ણનો આપણે સાંભળતા હતા અને વાંચતા હતા, એ રામરાજ્ય ઘણા બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હું જોઉં છું કે લોકો સડક ઉપર ચાલતા હોય, કોઈ કોલાહલ ન હોય, કોઈ માથાકૂટ ન હોય, કોઈ ભસતું કૂતરું ન હોય, કોઈ રખડતી ગાય ન હોય, આવું જોઉં છું. આ રામરાજ્ય જ છે ને, બરાબર? એ રામરાજ્ય આપણે નિર્ધારિત કરેલું, આપણે ત્યાં હતું, આપણે એના વર્ણનો લખેલા છે, નાગરિક શિસ્તના, રામરાજ્યના, બરાબર? આપણે ન એ અપનાવી શક્યા, આપણે ન એ ઝીલી શક્યા, ન ચાલુ રાખી શક્યા, આગળ કેરી ફોરવર્ડ ન કરી શક્યા. એકાઉન્ટની ભાષામાં ત્યાં થઈ ગયું. એટલે મને તો સૌથી વધારે આનંદ તો મારે એ વ્યક્ત કરવો જોઈએ કે અત્યારે મને મને જે ગમતો આનંદ છે એ છે કે સૌથી વધારે મિત્રો આટલા બધા આવ્યા મુંબઈની અંદર. કારણ કે શિયાળામાં સૌથી મોટી ચેલેન્જ છે એ વહેલી સવારે ઉઠવાની હોય છે, અને મુંબઈમાં સૌથી મોટી ચેલેન્જ સમયસર પહોંચવાની હોય છે. એટલે વહેલું તો ઉઠવું પડે, અહીં પહોંચવું હોય તો ભવન્સ તો પાછું મૂળ તળ મુંબઈમાં, એટલે અહીં પહોંચવા માટે ઘણાએ મહેનત કરવી પડે, વહેલી ઉઠીને કસરત કરવી પડે. અને આ શિયાળામાં બહુ અઘરી, એટલે મોડા ઉઠનારાઓની મીરાત એમ કરીને મેં એક આખો લેખ લખેલો એક જમાનામાં, કે આ બધું જે એમ કે આપણે જે ટીકાઓ કરતા ને, વહેલા સૂઈને વહેલા ઉઠે ને બળબુદ્ધિને વિદ્યા વધે ને એવું બધું જે દોહાઓ રચાણા જૂના જમાનામાં, ત્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે રચાણા, એટલે રાત પડી જાય એટલે માણસ છે એ પ્રવૃત્તિમાંથી નવરો પડી જાય, એને કંઈ બીજી કંઈ પ્રવૃત્તિ હોય નહીં, એટલે પછી સૂઈ જાય ને પછી વહેલો ઉઠે ને પછી આવા બધા દુહાઓ રચે ને બાકી બધા છે એને સેડિસ્ટ પ્લેઝર લે જે વહેલા ન ઉઠતા હોય એના ઉપર, બરાબર? બાકી આ તો મિરાજ છે, મોડા ઉઠનારાઓની મિરાજ. અને હું નથી કહેતો આવું, જ્યોતિન્દ્ર દવે એમ કે એક આખો નિબંધ લખેલો છે, હાસ્ય નિબંધ, એમાં એમણે એમ લખ્યું છે, એમનું ઓબ્ઝર્વેશન જુઓ કે અર્લી બર્ડ કેચિસ ધ વોર્મ, એવું અંગ્રેજીમાં કહેવાય આવી મોટિવેશન આપવા માટે વહેલા ઉઠવાનું, કે અર્લી બર્ડ, જે પંખી વહેલું ઉઠે છે એ પોતાના ખોરાક માટે એક જીવડું શિકાર કરીને હાંસલ કરે છે, એટલે અર્લી બર્ડ કેચિસ ધ વોર્મ, એટલે વહેલા ઉઠો, બેગ લેપટોપ ધારણ કરો અને તાત્કાલિક ટ્રેનના સ્ટેશને પહોંચો અને ફટાફટ કામે લાગો. આ મર્મ છે આ કહેવતનો. જ્યોતિન્દ્રભાઈ એમ લખ્યું કે આ તો ઠીક છે, પંખીના એંગલથી લખાયેલી વાત છે, પણ ઓલા વોર્મ, ઓલા કીડાનું શું? એ વહેલું ઉઠીને ફરવા નીકળ્યું ત્યારે શિકાર થઈ ગયું ને, વહેલું ઉઠ્યું જ ન હોત તો કેટલું સુખી હોત, આ માથાકૂટમાં પડ્યું જ ન હોત, એનો કેચ ન થયા, ઈ મરી ન જાત. એટલે હું એ સેન્સની અંદર કહું છું કે શિયાળો છે ને એ રજાઈમાં લપાઈ જવાની ઋતુ છે, ગોદડામાં આનંદ કરવાની ઋતુ છે. મુંબઈમાં થોડો ઓછો આનંદ મળે, પણ મેં કહ્યું આપણે એસી તો રાખ્યા છે, એટલે આપણે એવો કૃત્રિમ શિયાળો તો ક્યાંક ક્યાંક ઊભો કરીએ છીએ આપણી રીતે. અહીં જો ભવન્સમાં કર્યો છે, એસી હોલ છે. પણ મારો મુદ્દો એ છે કે મુંબઈ તો એક તો સમશીતોષ્ણ આબોહવા, દરિયાના કિનારે આવેલું શહેર, અને એમાં પાછું આપણે ઊભું કરેલું પ્રદૂષણ. હવે આકાશ સામે જુઓ તો એક તારો ન દેખાય મુંબઈની અંદર રાતના. આપણે એટલી બધી લાઇટો આપણી આસપાસ બનાવી દીધી છે ને કે ઉપરની જે અજવાળું છે એ આપણે દેખાતું જ નથી. આ બહારની ઓલી રિંગટોન્સનો એટલો બધો ઘોંઘાટ થઈ ગયો છે કે અંદરની કોલર ટ્યુન સંભળાતી જ નથી, એવી વાત છે. એટલે હું જોઉં છું લોકો ચાંદનીના ગીતો રચે, લોકો ચાંદાના ગીતો છે એ ફોરવર્ડ કરે, યુટ્યુબના વિડીયોની લિંક વોટ્સઅપમાં મોકલે, શરદ પૂનમે દૂધ પૂંવાની પાર્ટીઓ રાખે, આ બધું જ કરે, એક જ વાત ન કરે, એ 10 મિનિટ સુધી ચાંદા સામે શાંતિથી તાકવાનું, આ સિવાયનું બધું જ કરે શરદ પૂનમના નામે. એટલે મારો જે આ વિષય રાખવાનો હેતુ છે એ ઋતુઓ સાથે આપણા સેલ્ફને કનેક્ટ કરવાનો છે. મસ્તી કરતાં કરતાં, આનંદ કરતાં કરતાં, રમૂજ કરતાં કરતાં, મારે ખાસ નોંધ લેવી જોઈએ આપ બધા આટલા પ્રેમથી
આટલા હું જોઈ રહ્યો છું અહીં ભવંશના આમંત્રણને માન આપીને બધા આવ્યા. કેટલાક અમારા મિત્રો ફેસબુકના આમંત્રણને માન આપીને આવ્યા. બે પ્રકારનો વર્ગ છે, ફેસબુકથી આમંત્રણ મેળવનારો અને ફેસ ટુ ફેસ આમંત્રણ મેળવનારો, બંને હાજર છે. મારે એક વાચક તો સિંગાપોરથી આવ્યા, હેમશંકરભાઈ. એક અમારા આર્કિટેક્ટ મિત્ર, બહુ જ સરસ મજાના, મને ઇન્સ્પાયર કરે એવા એવા કોટ મને ફેસબુક ઉપર આપતા એવા અનિલભાઈ આવ્યા. મારો બચપણનો ગોઠિયો કહેવાય, મારું મુંબઈનું બીજું સરનામું કહેવાય એવો હિતેશ સરૈયા આવ્યો. તો આવા બધા મિત્રો મળ્યા ને એટલે મારી શિયાળાની સવાર સુધરી ગઈ. આ મારી બહુ સિમ્પલ લોજિક છે કે આપણી શિયાળાની સવાર સુધરી ગઈ. શિયાળો કે કોઈ પણ મોસમની મજા છે ને, શિયાળો એકલતાની ઋતુ નથી, એ પશ્ચિમમાં. પૂર્વનો ભારતનો શિયાળો છે બેકલતાની ઋતુ છે, એકલતાની નહીં બેકલતાની ઋતુ છે, સંગાથે માણવાની ઋતુ છે. અને હું તો મેં અલગ અલગ રીતે શિયાળો મારી આમ એકદમ મારી પ્રિય ઋતુ, અને આમ ફૂલ ગુલાબી ઠંડી એવો એક નવો શબ્દ શોધ્યો આપણે ત્યાં, ફૂલ ગુલાબી ઠંડી. ફૂલ ગુલાબી ઠંડી વેસ્ટર્ન વર્લ્ડમાં હોય જ નહીં, એ ઇસ્ટર્ન વર્લ્ડમાં છે. ફૂલ ગુલાબી પિંક, આમ કોઈ નાનકડું બાળક હોય એને તમે શિયાળામાં જુઓ ને, ઋતુઓનો હંમેશા તમે વિચાર કરજો, ઋતુઓનો પહેલો સ્પર્શ, પહેલો અનુભવ હંમેશા ત્વચાને થાય, ચામડીને થાય, કોઈ પણ ઋતુનો. ઉનાળામાં ચામડી સરસ તળતળવા લાગે, શિયાળાની અંદર જરા સૂકી થઈ જાય, ફાટવા લાગે, રતુમડી થઈ જાય. નાનકડું બાળક હોય, ભૂલકું હોય, તેના ગાલ છે એ લાલ લાલ થઈ જાય. પછી આપણે મોટા થઈ જાય એટલે પછી આપણું મગજ લાલ લાલ થવા લાગે, ગાલ લાલ લાલ થવાના બંધ થઈ જાય. પણ તમે જોજો, ચોમાસું આવે એટલે ભેજવાળી ઠંડી હવા, પાણીના છાંટા, આ બધું આપણા ત્વચાને પહેલાં સ્પર્શે છે. ત્વચા છે ઋતુઓને, પ્રાણી પંખીઓ નાકથી ઋતુઓ સૂંઘે છે, માણસ છે ત્વચાથી ઋતુઓ માણે છે. અને આ એટલા માટે હું કહું છું કે કેવો કેવો સરસ મજાનો વૈભવ. હું તો ખાલી હું પોતે તમને મને જોઈને જ લાગતું હશે કે હું ફૂડી હોઈશ, બરાબર. આમાં કંઈ કંઈ રણવીર સિંહ કે સલમાન ખાન કે અક્ષય કુમાર જેવું શરીર તો છે નહીં, એટલે એમને મેન્ટેન કરવું પડે. આપણે મેન્ટેન કરતાં કરતાં ખાતા હોઈએ, આપણે મેન્ટેન એટલે કરીએ ખાઈ શકીએ. મેન્ટેન ન થાય શું થાય, ગોળી ડૉક્ટર ના પાડી દે કે આ તમારે નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું, આનંદ જવાનું, આનંદ કરવાનું, આનંદ કરવાનું, એના કરતાં મેન્ટેન કરવું સારું, જાજુ ખવાય તો ખરું. એટલે હું તો જોઉં, અમારે કાઠિયાવાડમાં તો એવું થાય, મારી ભાષામાંય તમને કાઠિયાવાડ દેખાશે, જવાનમાં લઢણમાં. તો અમારે એવું થાય, સવારના પહોરમાં બધા શિયાળામાં છે ને પહેલાં શિવ સંકલ્પ કરે કે આપણે ઉઠીને ચાલવા જવું છે, દર વર્ષે કરે. એટલે સિગરેટ મેં અનેક વાર છોડી છે એના જેવું, હું તો છોડી દઉં સિગરેટ, કેટલી વાર છોડી છે એના જેવું, બરાબર. એટલે આ દર શિયાળે સંકલ્પ થાય કે આ વખતે ચાલવા જવું છે. એટલે પહેલાં તો ચાલવા જવા માટે એકાદ અઠવાડિયું તો બધાને ભેગા કરવામાં નીકળી જાય. પછી કોઈ ઉત્સાહી કલાકાર હોય એ આખું બીડું ઝડપે કે હું બધાને ફોન કરીશ, એને કેટલાક ઉત્સાહી એવા હોય દરવાજા ખખડાવીને આમ પથારીમાં ચાદરમાંથી ખેંચીને આમ તમને લઈ જાય. એટલે આપણે શું આમ ગુજરાતીઓ કંઈ રણમેદાને જાજા જાય નહીં, આમ ઇન્ડિયન આર્મીની છાપામાં પાનું ભરીને જાહેરાત આવે પણ એમાં કંઈ જાજી એપ્લિકેશન થાય નહીં. એટલે આપણા જુદ્ધ આવા, પોકણી માથે ઠંડા પાણીની એમ કે ગ્લાસ એક રેડવો, એમ કે શિયાળાની સવારે એને ઉઠાડવા માટે ભાઈ બંધ ને પાછા હજાર એના સામે આવી હિંમત કરે નહીં કોઈ. આમ કરીને પછી કોઈક ઉત્સાહી બધાને ભેગા કરે, પછી બધા ચાલવા જાય. પછી જેમ ઓલા જુવાનિયાઓ ચાલવા ગયા હોય કે કસરત કરવા ગયા હોય, જીમમાં ગયા હોય, તો આ મરીસા સામે જોયા કરે કે આપણા બાવડામાં કંઈ ફેરફાર થયો, કંઈ ખાંડામાં નસો ફૂલી, એમ શેપ થયો, ટોન થયો, એવું બધું જોયા કરે. પછી અમારા બધા જે કાઠિયાવાડી મિત્રો ચાલવા જાય ને, એવું કંઈ ન જોવે, એમ જોવે કે આજે આપણે છે ને 1 કિલોમીટર ચાલ્યા એમ, એટલે ઘણી કેલેરી બાળી, એટલે હવે ફાફડા ખાય, હવે જલેબી લઈએ, બરાબર. કારણ કે આજે આજનો સ્ટોક તો બાળી નાખ્યો આપણે, એટલે હવે નવો સ્ટોક રિફિલ કરવો પડશે ને. રિફિલ નહીં કરીએ તો ઘણાને એવું થાય કે આપણે ઘેર કેમ પહોંચશું, કેટલી નબળાઈ આવી જશે આજે આપણે જે ચાલ્યા એને કારણે ઘેર પહોંચવા. એટલે મિત્રો, મને જે ગમે શિયાળો, એનું એક મુખ્ય કારણ હોય તો શિયાળાનો જે રસિકતા જે છે એ આપણી આપણી બધી આપણી માનવજાતની જે મોટાભાગની રસિકતા છે ને, તમે વિચાર કરો, એ રસિકતા છે ને આ પેટ સાથે સંકળાયેલી છે. લોકો કંઈક બીજે શોધ્યા કરે છે પણ મુખ્ય રસિકતા પેટ સાથે સંકળાયેલી છે. મેં તો મારું ઓબ્ઝર્વેશન છે અને આને તમે ઇન્ટરનેટની ઉપર જઈને પણ ચેક કરી શકો, તમે દુનિયાભરમાં amazon.com થી માંડીને ફ્લિપકાર્ટ સુધી જઈને ચેક કરી શકો, દુનિયાભરમાં સૌથી વધારે વેચાતું સાહિત્ય કુકબુક્સ છે, રેસિપી બુક્સ, કુકરી. વિચાર કરો, પોર્નોગ્રાફિક નથી, ઇરોટિક નથી, કુકબુક છે. આ વિચારવા જેવી વાત છે. એટલે માણસને સૌથી વધારે જે આનંદ છે, સૌથી વધારે પ્લેઝર છે, આ ખાવા પીવામાં આવે છે. કોઈને ચુમવામાં જેટલો પ્લેઝર નહીં આવતો હોય એટલો ચમચી ચમચી એ ચાવવામાં આવતો હશે એવું લાગે છે આપણને. અને એના સંદર્ભે હું કહું છું કે શિયાળો એટલે તમે જુઓ એનો વૈભવ જુઓ, ખાવા પીવાનો વૈભવ જુઓ. આપણે ત્યાં કઠોપનિષદ
યમ નચિકેતાના સંવાદનું રચાયું, પણ કઠોળોપનિષદ કોઈ નથી લખ્યું. આ કઠોળોનો જો વૈભવ છે આપણી પાસે, જે શિયાળામાં જ પ્રગટ થાય. આમ તમે લીલી તુવેર આવે બે મહિના માટે, બે મહિના માટે દેખાય કોલેજમાં, કોઈ સરસ છોકરી આવે ને પછી અચાનક ગાયબ થઈ જાય ને પછી બધા ક્લાસે ક્લાસે ગોતે એમ, પછી તુવેર ગાયબ થઈ જાય બે મહિના પછી, ક્યાંય દેખાય નહીં. શોધો તો ફ્રોઝન બધું મળે પણ લીલી તુવેર ના મળે, બરાબર. અને આમ તમે આમ દાણા જુઓ, તમને એમ લાગે કુદરતે જાણે મોતી ભરેલા હશે એની અંદર. તમે આમ સુરત બાજુના વિસ્તારમાં જાઓ તો લીલો પોંક મળે તમને, જુવારનો પોંક, ઘઉંનો પોંક. એમાં જુવારના પોંક સાથે ચાર પ્રકારની સેવ મળે, પોંકના વડા થાય. એમાં લીલા પેલી લીંબુ મરીની સેવ મળે, લસણની સેવ મળે, મોળી, કેટલી બધી સેવ, જાત જાતની સેવ તમે પોંકમાં મિક્સ કરીને ખાઈ શકો. લીલવાની કચોરી થાય સરસ મજાની આ તુવેરની. એટલે આમ તમે ખાલી એક તુવેરને પકડો તો કેટલું બધું થાય, પોંકને પકડો તો કેટલું. આમ તમે જોતા જાઓ, ગણતા જાઓ. આમ વટાણા તમે જુઓ, લીલા ગ્રીન મટર, ગ્રીન મટર તો બધે હોય છે પણ એ ફ્રોઝન હોય છે. હું તો એકચ્યુઅલી શિંગો ફોલીન, તમે જે વટાણાનો વરસાદ આમ થતો હોય, તમને એમ થાય કે જાણે કોક મોતીની માળા તૂટી ગઈ છે ને એમાંથી તળક તાક તળ 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 મોતી છે એ થાળીમાં ટપકે છે. એવી રીતે વટાણાનો વરસાદ તમે અનુભવી શકો. એમાં બાફેલા વટાણા હોય તો એની સોડમ આવે, એની મહેક આવે, એ આમ તાળવાની અંદર એકરસ થઈ જાય, એટલા બધા નરમ થઈ જાય, પોચા થઈ જાય. આ બધા શિયાળાના આનંદો છે, ભોજનના આનંદો છે. યસ, ઊંધિયું, બરાબર છે. ઊંધિયું ખાઈ ગયા, હું તો ઊંધિયાને તમે વાત કરી, દરેક અલગ પ્રદેશના અલગ અલગ ઊંધિયા છે. જે રેગ્યુલર ઊંધિયા ઉપરાંત, જી ઉંબાડિયું એ તો કહેવા જ જાઉં છું. વલસાડ બાજુ નવસારી બાજુ જાઓ એટલે માટલાને ઊંધું કરી અંદર બધા કંદ ને કતારગામની પાપડી ને અંદર ચટણી ને અલગ અલગ પ્રકારની અમુક વનસ્પતિ ને બધું નાખીને એકદમ તીખું મજાનું ઉંબાડિયું કરે, અને એને પાછું શિખન કે મઠા સાથે પણ ખવાય, બરાબર. ઘૂંટો થાય સૌરાષ્ટ્રની અંદર, વરાળિયું શાક, એને બધા શાકને બાફે અને બાફીને એકરસ કરી નાખે, રગડો કરી નાખે શાકનો, બહુ પૌષ્ટિક, કારણ કે એમાં બીજું કંઈ હોય જ નહીં, થોડાક મસાલા હોય બસ. અને એ પણ નેચરલ મસાલા, ઓરિજિનલ ઘૂંટામાં તો ખાંડીને જ મસાલા નાખવાના, મસાલા રેડીમેડ પેકમાંથી નહીં લેવાના, ખાંડવાના અને એ ઘૂંટાની અંદર મસાલા નાખવાના. અને આપણું મૂળ ઊંધિયું તો ખરું જ, અને ઊંધિયું છે ને એ ફેમિલી સિસ્ટમનું ઉદાહરણ છે. ભારતની ફેમિલી સિસ્ટમ મજબૂત છે ને એટલે ઊંધિયું આપણે ત્યાં મજબૂત છે. બશું દરેક પ્રકારના બધા ગોઠવાઈ જાય પોતપોતાની રીતે, જગ્યા કરીને એકબીજા સાથે ચોંટીને. એકાદી કડવી પાપડી આવી ગઈ હોય તો એ બે મીઠા રતાળું સાથે ગોઠવાઈ ગઈ હોય તો વાંધો ન આવે, રતાળું ભેગી પાપડી ચવાઈ જાય, બરાબર. એટલે આ પરિવારનું પ્રતીક છે ઊંધિયું, એ ટીમવર્ક છે. આજે કોઈ એમ સંભળાવે કે આપણે ટીમવર્ક માટેના મોટિવેશનલ સેમિનાર કરવા છે, એટલે હું કહું કે તો એ ઊંધિયું, ઊંધિયું ઇઝ ટીમવર્ક, બરાબર. બધા પોતપોતાનો સ્વાદ એકબીજામાં ભેળવતા જાય. અને આપણે ગુજરાતીમાં તો આમ સવાલ, તમે શિયાળાની અંદર કંઈક લગ્નમાં રિસેપ્શનમાં જાઓ ને તો આમ થાળીએ જોવા જેવી હોય, કારણ કે લે તો બધું જ ચાંદલો વસૂલ કરવાનો હોય, એટલે સિલેક્શન તો થાય નહીં. એટલે આમ શીરામાંથી ઘી નીકળતું હોય એ આમ રેલાતું રેલાતું આવે, ને આ બાજુ રીંગણાનો ઓળો હોય એમાંથી તેલ નીકળતું હોય એ રેલાતું રેલાતું આવે, અને એ ઘી ને તેલ બંનેનો સુભગ સંગમ થાય, સંગમ તીર્થ રચાય, બરાબર. થાળીની અંદર આવો આવા દ્રશ્યો તમને જોવા મળે. આમ આમ તમે રીંગણાનો ઓળો જો બનાવતા હો ઘરે તો આમ પેલા પોપડી ઉખાડવી પડે રીંગણાની, પેલા શેકીને એ તમને એમ કે આ પોપડી ઉતારવાની, આમ તમે જુઓ આમ ધીરે 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 કંઈક આમ વસ્ત્ર વિસર્જન પ્રિયાનું કરતા હોય એવો આનંદ મળે. ખુશવંતસિંહની ભાષામાં કહું, સૂપ મેડિટેશન, એવું મેં એક આખો પ્રયોગ લખેલો, સૂપ મેડિટેશન. જે મેડિટેશનની જાત જાતની વિધિઓ છે ને, રજની છે વિજ્ઞાન ભૈરવ તંત્રમાંથી 112 શોધી આવ્યા, પછી પોતે પાછું હસીબા કરીબા ખેલીબા ધ્યાનમ ને એવી બધી વિધિઓ બનાવી, તો આપણે એક નવી ન ઉમેરી શકીએ એમાં? સૂપ મેડિટેશન શિયાળાની સવારે, તાજા દેશી ટમેટા, દેશી નહીં, ઓલા એક સરખા ગોળ દેખાય ને, સમજી લેવું, જ્યાં બધું એક સરખું યુનિફોર્મ છે ને એ પ્રાકૃતિક નથી, એ લેબોરેટરી બેઝ છે. પ્રકૃતિ યુનિફોર્મ હોય જ નહીં. નકશા ડાળ ચલે ઇમારત, વૃક્ષ ચલે નિજલીલા. વૃક્ષ તો અનિયમિત આકારમાં ઉગે એને વૃક્ષ કહેવાય, ટેબલ છે ને એ નિયમિત આકારમાં કપાય એ મરી ગયેલું વૃક્ષ છે, જીવતું નથી, ઠૂઠું છે. જીવતું વૃક્ષ તો એને પોતાની વૈભવમાં, એની પોતાની રંગતમાં ઉગે, ખીલે, વિસ્તરે. એટલે મિત્રો, હું જે વાત મૂકું છું આપની સામે એ વિચારવાની એટલે છે કે વૃક્ષ ચલે નિજલીલા, એમ પ્રકૃતિ ખીલે, એમ પ્રકૃતિ તમારી આસપાસ પોતાનું વૈભવ રહે છે. યુનિફોર્મ ટમેટા કે યુનિફોર્મ કોઈ પણ શાક શિયાળાનું શાક નથી, એ લેબોરેટરીમાં તૈયાર થયેલું, ફ્રોઝન થયેલું, ટ્રાન્સપોર્ટેશન માટે સહેલું બનાવાયેલું શાક છે.
પણ દેશી ટમેટા જે થોડા ખટમધુરા હોય, થોડા ખાટા હોય જ, એને જ દેશી ટમેટા કહેવાય. એ દેશી ટમેટાનો તમે જો ઉકાળીને સૂપ બનાવો, એની અંદર જેમ દરિયામાં શાર્ક માછલી તરતી હોય ત્યારે એની ઉપરની ખાલી જે ફિન છે એ જ દેખાતી હોય, અને એ જોઈને ખબર પડી જાય એક શાર્ક તરે છે એમ, લસણ તરતું હોય અંદર, કોથમીર તરતી હોય, આખું લવિંગ નાખેલું હોય, તજનો જરા ભૂકો નાખેલો હોય, કોકમને બાદિયાન હોય, બરાબર, એ એ તમે સૂપ ઉકાળો, મરી હોય, અને એની અંદર જરા જરા દેશી ગોળનો કટકો નાખો, કાંકરી ગાંગળી જરા ગળો કરો એને, પછી એ ગરમા ગરમ સૂપ છે આમ તમે જુઓ, લાલ ચટકની અંદર પાછું લીલા રંગના વચ્ચે 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 બોલા હોય, વચ્ચે સફેદ રંગ હોય, વચ્ચે કાળો રંગ હોય, એટલે રેડ એન્ડ બ્લેક એન્ડ રેડ એન્ડ વ્હાઇટ એન્ડ રેડ એન્ડ ગ્રીન, ને એવા બધા કાતિલ કોમ્બિનેશન રચાય, અને એ તમારી સામે આમ આવે એટલે એમાંથી ભાપ નીકળતી હોય, એમાંથી વરાળ નીકળતી હોય, શિયાળામાં તો પાછી દેખાય વરાળ નીકળતી હોય, અને એ તમે પહેલાં અરોમા થેરેપી એવું નહીં કે સીધી સીધો વાટકો નાખીને ગટગટાવી જાઓ, જે આપણે પહેલાં લગ્નમાં કરતા હોય છે, ઝટઝટ સૂપ પૂરો કરો ને ફટફટ ભાગો હાથમાં થાળી લઈને, નહીં, એ તો આ મેડિટેશન ક્યાંથી થાય એમાં. મેડિટેશન એટલે ફાઇન વાઇન માટેની જે ટ્રેનિંગ છે શિયાળામાં તો એને પણ યાદ કરીએ આપણે, ભલે હું તો ચા નથી પીતો પણ જે પીવે છે એમને જોઈને આપણને નશો ચડે, કેવા ઝૂમતા હોય મજાના, બરાબર. મારું તો રૂસવા મઝલુમી જેવું છે, જામનીશી જરૂર છે રૂસવા, મય કશી મારી સાવ સીધી છે, રૂપ તરફ એક નજર કરી લઉં છું એ પીવાની એક વિધિ છે. તો આ આખી વાત હું આ જે એટીટ્યુડ છે એની ખાલસતાથી તમારી સામે મૂકું છું. પણ વાઇનમાં એવું કહેવાય છે, હું જર્મની ગયેલો અને જર્મન લોકો સાથે મારે પીવાનું થયું તો હું તો કંઈ પીવું નહીં, પેલા ખીચાય બધા, તમે કંઈ શું પીવો ભારતમાં, એટલે હું કહું વોટર, વોટર ઇઝ ફોર વોશિંગ, વોટર તો વોશિંગ માટે છે, કપડાં ધોવા માટે વોટર હોય, પીવા માટે થોડું હોય, પીવા માટે તો આ છે. પણ એમાં મને એ શીખવામાં મળ્યું કે ભાઈ આમ વાઇન કોક ઠલવી દે એટલે આપણે ઓલા જેમ ગુજરાતમાં ન કે બધા એમ કે એટલું પાણી તો અમારા મોઢામાં આવી જાય, પાણી નાખવું ન પડે પછી, કારણ કે પ્રોહિબિશન હોય ને, ફોરબિડન ફ્રૂટ્સ આર ઓલવેઝ ટેસ્ટી. તો એ એ મને એમ કહેવામાં આવ્યું કે પહેલાં વાઇનને ગ્લાસની અંદર આમ બે આંગળીની વચ્ચે ગ્લાસ રાખી એની અંદર એમ કે વાઇન રેડી અને એને રમાડવાનો, એને થોડો થોડો ગ્લાસમાં કાચ ઉપર ઉપર નીચે થતો જોવાનો, પછી એની ખુશ્બુ લેવાની અને પછી એને હળવેકથી જીભમાં લઈને થોડો ચગળવાનો, સીધી સીધો ગટગટાવી નહીં જવાનો. આવું મને ત્યાં યુરોપમાં શીખવાડવામાં આવ્યું કે આમ હોય, આ થિસ ઇઝ, આ તહેઝીબ છે વાઇન પીવાની. એટલે હું કહું કે આમાંથી ઘણા બધા આમાં બેઠા હશે જે મારી જેમ ન પીતા હોય, અથવા તો નહીં ગમતું હોય કે ન ફાવતું હોય, બધું કંઈ પણ કારણ હોય, તો આપણે સૂપ મેડિટેશન કરો. સૂપની પહેલાં સુગંધ ફેફસું આખું ફૂલાવી ફૂલાવીને લ્યો, અલગ અલગ સુગંધના આમ એમાં જો આમ લેયર્સ આવશે, નોટ્સ, પરફ્યુમની ભાષામાં એને કહેવાય નોટ્સ, અલગ અલગ નોટ હોય દરેક પરફ્યુમમાં, બેઝ નોટ હોય, મીડિયમ નોટ હોય, છાંટો ત્યારે એક સુગંધ આવે, થોડીક વાર થાય એટલે બીજી સુગંધ આવે, આખો દિવસ પૂરો થાય ત્યારે સાંજે ત્રીજી સુગંધ એ જ પરફ્યુમમાંથી આવે, એક જ ટી શર્ટમાંથી તમે ત્રણ સુગંધ લઈ શકો, એને સારું ક્વોલિટીવાળું પરફ્યુમ હોય ને એને નોટ્સ હોય. તો એવી રીતે નોટ્સ તમે સૂપની લ્યો કે આમ આ એમ કે લસણ ડુંગળીની નોટ આવી, આ લવિંગ ને તજની નોટ આવી, આ એમ કે અને પરફ્યુમમાં આવું બધું હોય છે, એમાંય મસ્ક હોય છે, એમાંય સિનેમોન હોય છે, અને બધું હોય છે, એવું નથી કે નથી હોતું. એટલે પહેલાં જરા ફેફસાને તૈયાર કરો, એટલે પાચક રસોનો સ્ત્રાવ થાય અંદર, પછી એક ચમચી એમાંથી લઈ અને આપણે વાતથી એમ ચગળો થોડીક મોઢામાં, થોડુંક ચાવવું પડે એવા નાના નાના કટકાઓ, મરચીના કે એવા ઝીણા નાખ્યા હોય તો એને ચાવો, અને પછી એક ઘૂંટડો છે ગળાની સ્વરપેટી છે એ ગરમ થાય, ઉષ્મા મળે એને, એવી રીતે એને ઘસાતું ઘસાતો જાય એવી રીતે હળવેકથી ગળે ઉતારો. આ સૂપ મેડિટેશન તમે પૂરો કરો ને, ઝેન ફિલોસોફી આ જ કહે છે, આમ હું કંઈ નવી વાત નથી લઈ આવ્યો. ઝેન ફિલોસોફી એમ કહે છે કે તમે ચા પીતા હો, એક જાપાનીઝ ઝેન પુસ્તક મેં વાંચેલું, એમાં લખેલું હતું આ ઝેન ફિલોસોફીની વ્યાખ્યા સમજાવવા માટે, તમે ચા પીતા હો ત્યારે તમે માત્ર ચા જ પીવો છો, બાકીની દુનિયાનું અસ્તિત્વ ભૂલાઈ ગયું છે, આનું નામ ઝેન. મુશ્કેલી એ છે કે આપણે ફિલ્મ જોતી વખતે ફિલ્મ નથી જોતા, મોબાઈલ જોઈએ છીએ, મોબાઈલ જોતી વખતે મોબાઈલ નથી જોતા, ટીવી જોઈએ છીએ, બરાબર. તમે જોજો, ઓબ્ઝર્વ કરજો, બરાબર. આપણે જ્યાં હોઈએ ને ત્યાં હોતા જ નથી, અને જ્યાં નથી ને ત્યાં જ આપણે પહોંચી જવું છે. આ આ મુશ્કેલી થઈ ગઈ છે આપણા સમાજ જીવનની, આપણી આપણી આપણા વ્યક્તિત્વની, આ ગરબડો થઈ ગઈ છે આપણે ત્યાં.
અને એ ગરબડોનો ઉકેલ હું તમને કહું છું કે તમે સૂપ પીતા હો તો સૂપ જ પીઓ. 10 મિનિટ લગી તમને ખબર હોવી જોઈએ કે મેં સૂપમાં કયો સ્વાદ લીધો. આપણે આખી થાળી પૂરી થઈ જાય ને ત્યાં લગી ખબર નથી રહેતી, 3 દિવસ પછી યાદ નથી રહેતું કે શું ખાધું. આપણે એટલા ઉતાવળમાં હોઈએ છીએ ખાતી વખત. શિયાળો નિરાંતની સિઝન છે. આમ તમે છોટી છોટી રાતે જબ લંબી હો જાતી હે, બહુ સરસ મજાનું ગીત હતું. તો આ શિયાળાને તમે એ રીતે માણો. આ સૂપ મેડિટેશન તો મેં એક ઝલક આપી, હવે તમારી રીતે તમે ઘેર જઈને અલગ અલગ પ્રકારના મેડિટેશન અમે એડ કરી શકો શિયાળાની અલગ અલગ વાનગીઓના. જેમ કે અમારે કાઠિયાવાડમાં અડદિયો બને, ગુંદપાક બને, એની પાછી જુદી ખુશ્બુ હોય, એની મહેક ઉપરથી તમને ખબર પડે કે એ એ એ ક્યાં બની રહ્યો છે, કેવો બની રહ્યો છે. એના પાછા લચકો વર્ઝન હોય, એના પાછા ફિક્સ ફ્રેમ સોલિડ વર્ઝન હોય, ટુકડામાં પણ ખવાય, લાડવામાં પણ ખવાય, લચકો તરીકે ગરમ કરીને પણ ખવાય, બરાબર. આ આપણી આપણી મીઠાઈઓનો પણ વૈભવ, કારણ કે પાચન શક્તિ તીવ્ર થાય ને શિયામાં, સાયન્ટિફિક રીઝન છે. જઠરાગ્નિ તીવ્ર થાય, ભૂખ વધારે લાગે, એટલે તમે જાત જાતની વસ્તુઓ શિયાળામાં ખાઈ શકો. અને એટલે જ કુદરત સૌથી વધારે વસ્તુઓ ખીલવે પણ ખરી શિયાળાની અંદર. સુરણ એ આવી જાય ને કેટલી બધી વસ્તુઓ. હું તો પણ કાં કહીશ તો પાછું શિયાળાને ભોજન ઉપરનું જ વ્યાખ્યા નાખું થઈ જશે. એટલે મારો મુદ્દો એ છે કે મિત્રો, શિયાળાની અંદર તમે અલગ અલગ મૂડ્સ એના તો તમે ઝીલવાનું શરૂઆત કરો. પ્રકૃતિ થોડી તાજી લાગે આપણને, સિઝન થોડી કુલ લાગે, બહાર નીકળવા માટે ફ્રેશ લાગે. અને એ ફ્રેશનેસનો જો આપણો અનુભવ કરીએ મિત્ર, તો શિયાળો આપણી અંદર રહે. શિયાળાને શું કહેવાય, હું કહું શિયાળાને શું કહેવાય. મારી એક નાનકડી વ્યાખ્યા છે શિયાળાની, શિયાળો એટલે તડકાનું બચપણ. તડકાનું બચપણ, તડકો છે એ બહુ ખીલે ઉનાળાની અંદર, તીવ્ર લાગે. એ તડકો નાનું બાળક હોય ને, કોઈ પણ વસ્તુ બાલ્યાવસ્થામાં હોય ને ત્યારે વાલી લાગે. જે ડાઘ્યો કૂતરો આપણને બીવડાવતો હોય ને, એ જ્યારે ગલુડિયું હોય ત્યારે આપણે રમાડતા હોય, કારણ કે બાલ્યાવસ્થા છે. પપ્પી બાલ્યાવસ્થા છે, બાલ્યાવસ્થા માસૂમ જ લાગે, ઇનોસન્ટ લાગે, આંખોમાં વિસ્મય હોય. બાળકની આંખ શું કામ જોવી ગમે, કારણ કે બાળકની આંખમાં વિસ્મય હોય. એ જે કુતૂહલ છે ને, એ કુતૂહલ એને એક લેયર આપે ઇનોસન્સનું, એક ચાર્મ આપે. અને એ તડકાનું કુતૂહલ, નાનું બચપણ, માસૂમ તડકો છે શિયાળાનો. પછી કવિઓએ તને ઘણી રીતે બહેલાવ્યો, કોમળ કોમળ તડકો, કૂણો કૂણો તડકો, ને શિયાળાની સવારનો તડકો, એવો આખો નિબંધ સંગ્રહ છે આપણા સાહિત્યમાં. વાલીલાલ ડગલી એમનો સરસ નિબંધ છે શિયાળાની સવારના. આપણે ત્યાં ત્રેજડી શું થઈ કે નિબંધો શિક્ષકોએ લખાવવાના શરૂ કર્યા શરૂઆતમાં, ત્યારે એનો હેતુ એ હતો કે 20 માર્કનો આવડો મોટો નિબંધ એટલા માટે પૂછવાનો કે વ્યક્તિ પોતાની આસપાસની પરિસ્થિતિ કેવી રીતે જોવે છે એ તમને ખબર પડે. વિદ્યાર્થી શીખે પોતાના ઓબ્ઝર્વેશન્સ ક્રિએટ કરતા, પોતાની પસંદગી બનાવતા. હાલત એવી થઈ રહેતા રહેતા કે એક ગાઈડબુકની અંદર કોઈ કે ખૂણામાં બેસીને પોતે જોયેલો શિયાળો લખ્યો હોય ને, એ આખું ગુજરાત કે આખું મુંબઈ ગોખી નાખે અને પાછું રિપીટ કરીને લખી નાખે. અને સાહેબોને એ જ ગમતું હોય, કારણ કે વળી કંઈક નવું વેરાયટી લખે, પાછા માર્ક કેમ આપવા એ મૂંઝવણ થાય. બોલામાં નક્કી હોય કે આ પેરાગ્રાફરમાં આટલા માર્ક, આ કવિતાના આટલા માર્ક, આ પંક્તિના આટલા માર્ક. આ આપણી ટ્રેજેડી થઈ ગઈ છે મિત્રો આપણા સમાજ જીવનની, કે આપણે કોઈકના ઉધાર લીધેલા ઓબ્ઝર્વેશન, જેમ કોઈકના ઉધાર લીધેલા મેસેજ વોટ્સઅપની અંદર ફોરવર્ડ કર્યા રાખીએ છીએ, એવું જ આપણે આ શિયાળાની અંદર કરીએ છીએ, વિન્ટરમાં કરીએ છીએ, ઠંડકના નામે કરીએ છીએ. આપણે શિયાળાનું વર્ણન આપણું નથી લખતા, આપણને શું થાય છે નથી લખતા. કાલિદાસે પોતે જ ઓબ્ઝર્વ કર્યું એ લખ્યું, આપણે આપણે શું ઓબ્ઝર્વ કરીએ છીએ એ નથી લખતા. આપણે જે લખીએ છીએ બીજા કોઈ ઓબ્ઝર્વ કરેલું રેડીમેડ લઈ લઈએ છીએ, ઉનાળાની બપોરો એક, શિયાળાની સવારો. તો આપણા ઓબ્ઝર્વેશન્સ બનવા જોઈએ. પંખીઓ આજુબાજુ ટહુકતા હોય એને સાંભળો શિયાળાની અંદર. શિયાળાની સવારની એક પોતાની એક એક નિરાંત હોય છે. તમે જુઓ શિયાળાની સવાર થોડી હાશકારા સાથે શરૂ થાય. આ હાશકારો છે ને એ બજારમાં પડીકામાં વેચાતી વસ્તુ નથી, એ આપણે પોતે ઊભો કરવો પડે, એ જાતે બનાવવો પડે, એવી ઘટના છે. શિયાળો ધુમ્મસની ઋતુ છે. શિયાળાની સવારે અચૂકપણે તમને જ્યાં શિયાળો સરસ જામ્યો હોય એવા વિસ્તારોમાં જાઓ તો ધુમ્મસ જોવા મળે. અને શિયાળાનું જે ધુમ્મસ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગલી મને આમ ધુમ્મસ જોઈને એવું થાય કે આમ ધુમ્મસ છે ને એ થોડુંક ઢાંકે અને થોડુંક ઉઘાડે. શૃંગાર રસનો વિષય છે આ પણ, બરાબર. સંપૂર્ણ અનાવૃત છે એમાં કંઈ શૃંગાર નથી, કારણ કે એમાં કશું રહસ્ય નથી. જેમાં રહસ્ય ન હોય ને એમાં કોઈ આકર્ષણ જ નથી. આકર્ષણનું મૂળ તત્વ રહસ્ય છે, એટલે મનુષ્ય વસ્ત્રોની શોધ કરી છે.
એટલે મનુષ્ય વસ્ત્રોની શોધ કરી. તમે વિચારજો, કારણ કે એ કેટલુંક કેટલુંક તમને પ્રગટ કરે, કેટલુંક છુપાવીને રાખે, એમાંથી બાકીની કલ્પના શક્તિ ઉપર જાય. કલ્પના હંમેશા રસિક હોય. જ્યાં જ્યાં તમે તમારી કલ્પનાને વચ્ચે ઇન્વોલ્વ કરો, ઇમેજિનેશનને ઇન્વોલ્વ કરો, ત્યાં રસિકતા તમારા હાથમાં છે. કારણ કે તમે હવે ધારો એવા રંગ પૂરી શકો. એટલે કલ્પના હંમેશા રસિક હોય. તો ધુમ્મસને હું ઘણીવાર કહું કે ધુમ્મસ જે છે એ ફેસબુકની લાઇક્સ જેવું છે. ફેસબુકની લાઇક્સ છે એક આમ ઢગલો થઈ જાય, 5000 લાઇક્સ આવે, 10000 લાઇક્સ આવે, 45000 લાઇક્સ આવે. મોટા મોટા ફિલ્મ સ્ટારો હોય એને તો 2-5 લાખમાં લાઇક આવે. પણ એનું કરવાનું શું? એમાં કોઈ કંઈક ઇન્કમટેક્સની રેટ પડે તો એ ઘેર ના આવે. બરાબર, ઉલટન ભાગી જાય એવું બને. બહાર ઊભા હોય તો ભાગી જાય. ઇમ્તિયાઝભાઈ જેવા મિત્રો અમારી બેઠા છે, બરાબર, તમે વિચાર કરો, એ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, પૂછો એને. એટલે આ ધુમ્મસ છે ને એ તમે વિચાર કરજો, ફેસબુક લાઇક્સ જેવું છે. હાથમાં કંઈ પકડાય નહીં, દૂર દૂરથી સરસ સરસ લાગે, જોઈને મજા આવે, ચાલો તો કંઈ મળે નહીં. આ ધુમ્મસ, ચાલો તો કંઈ મળે નહીં. અને જે આમ આપણો મુંબઈનો જે ઓલો ખાડા ખબડાવાળો રોડ હોય જૂના જમાનાનો, એ ધુમ્મસની અંદર આપણને એમ લાગે કે મસૂરીન સિમલા જેવો થઈ ગયો છે. પેકેજિંગ પેકેજિંગ વિસ્ખરાઈ જાય સૂરજ ઉગેને, એટલે પછી પાછું આપણને ખબર પડે કે ના ના, આ તો એવો જ જૂનો રોડ છે, ખાલી ધુમ્મસ એને લેયર વધારાનું આપી દીધેલું બસ. તો હું આવા ઓબ્ઝર્વેશન્સ કરતો હું. શિયાળો મારા માટે રૂપાળો છે, રસિકતાની ઋતુ છે, કારણ કે એમાં ધુમ્મસ છે. જૂના જમાનાના ફિલ્મ ડાયરેક્ટરો રાજ કપૂર જેવા હતા, એ જ્યારે એમ કે કોઈ સરસ ગ્રેટ રોમેન્ટિક સોંગ પિક્ચરાઇઝ કરવું હોય ત્યારે ફોગ ક્રિએટ કરતા, આમ ધુમાડા નીકળતા હોય ત્યારે બાજુ હીરો હિરોઈન નાચતા હોય ને ઊભા હોય ને એની વચ્ચે ફોગ ક્રિએટ થતો. પછી તો યશ ચોપડા એનાથી એક સ્ટેપ આગળ નીકળ્યા કે ફોગ ક્રિએટ કરવાને બદલે જ્યાં ફોગ નેચરલ હોય ત્યાં જ પહોંચી જાઉં, સ્વિઝરલેન્ડમાં. એટલે એ ત્યાં પહોંચતા થઈ ગયા. આનું કારણ શું હતું કે આમ તો જગતની અંદર રોમાન્સ છે એ બહુ બરછટ વસ્તુ થઈ જાય, એટલે તમારે એને થોડું એવું લેયર આપવું પડે કે આઉટ ઓફ ધ વર્લ્ડ છે, દુનિયાની બહારની કોઈ વસ્તુ છે. અને એમાંથી ધીરે 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 તમે એક આખી રસિકતા ક્રિએટ કરી શકો. રસિકતા હું બહુ સ્પષ્ટ છું, મેં તો એક ભાગ પાડેલો છે કે આ દુનિયા બે ભાગમાં વેચાયેલી છે. અમીર ગરીબ, સ્ત્રી પુરુષ, કાળા ગોરા, એવા વિભાજન તો આપણે બહુ જોઈ લીધા, હિન્દુ મુસ્લિમ. આ તે મારા મતે દુનિયા બે જ ભાગમાં વેચાયેલી છે. આ હું લખી ચૂક્યો છું, રંગરસિયાઓ અને બુદ્ધિબુઠ્ઠાઓ, બે જ ભાગ છે આખી દુનિયામાં, બધા એમાં આવી ગયા. એમાં રંગરસિયા સ્ત્રી પણ હોય પુરુષ પણ હોય, અને બુદ્ધિબુઠ્ઠા સ્ત્રી પણ હોય પુરુષ પણ હોય. રંગરસિયા કાળાએ હોય ને ગોરાએ હોય, બુદ્ધિબુઠ્ઠા કાળાએ હોય ને ગોરાએ હોય, રંગરસિયા હિન્દુ હોય ને મુસ્લિમે હોય, બુદ્ધિબુઠ્ઠા હિન્દુ હોય ને મુસ્લિમે હોય, બધા ભગભજન છે ને આમાં સમાઈ ગયા છે. મારા માટે રંગરસિયાઓ અને બુદ્ધિબુઠ્ઠાઓ. કેટલાક લોકો આ દુનિયાને સરસ રીતે કે આપણે આ પૃથ્વી ગ્રહની પિકનિકની ફ્રી ટ્રીપ મળી છે, તો આ એમેઝિંગ વર્લ્ડ છે આપણી આસપાસ, એને એન્જોય કરીએ. અને એન્જોય કરવાની પાર્થિક શરત સાબુદ્દીન રાઠોડ કહી ગયા છે, કોઈને નડો અમાય મોટી સમાજ સેવા છે. બરાબર, આ એન્જોયમેન્ટ છે આપણું, તમે કોઈને નડો અમાય એટલે તમે એન્જોય કરી શકશો. બરાબર, તમારી એન્જોયમેન્ટમાં કોઈ વચ્ચે બાધા નહીં નાખે. તો આ એક રંગરસિયાનો વર્ગ છે આપણી વચ્ચે, જે ઋતુઓને માણે છે, ઋતુઓના ખાનપાનને માણે છે, ઋતુઓના વસ્ત્રોને માણે છે, બધું જ છે. ઉનાળાની અંદર જો બીચ અને બિકિનીની વાતો થતી હોય, તો શિયાળાની અંદર પુલ ઓવર ને સ્વેટર પહેરવાનો વૈભવ છે. આમ તમે ગુરુદત્ત જેવી શાલ કેવી રીતે વિતાળી શકો છો શિયાળો ન હોય તો? શિયાળો તમને આ ડિઝાઇનર શાલો વેચવાની આમ તક આપે ને. અમને બધાને તો એવું થાય, હું તો એકવાર એવો લેખ લખવાનો છું કે હવે કાર્યક્રમોમાં કાપડના તાકા ઓઢાડો. શાલનું શું કરવું? એકવાર તો હું મારી પાસે બધા કાર્યક્રમોમાં જાઉં ને, બધા મને શાલ ઓઢાડ્યા કરે, કારણ કે એ તો પછી એવી પ્રતિક હવે કોઈ ઓઢાડતું નથી, હાથમાં આપી દે છે આમ, ઓઢાડવાનું થઈ ગયું. જેમ ઓલા ફૂલોના ગુલદસ્તા લઈ જવા માટે નથી હોતા, ફોટો પડાવવા માટે હોય છે. લઈ જાઓ તો ઓલા આયોજકને નવાઈ લાગે કે આ તો ખરેખર ઉંચકો આને ટેબલ ઉપરથી, કારણ કે એ તો એમ મને કે આ તો ફોટો પડાવી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ, આ ગુલદસ્તો એ જ પડ્યો રહેવાનો છે, અને છેલ્લે જે સાફ કરશે એ લઈ જશે, અને એ પાછો કચરા ટોપલીમ નાખશે. એટલે ગુલદસ્તો આપે ત્યારે આપણે ફૂલોના કલર નથી જોતા, ગુલદસ્તો આપે ત્યારે આપણે એ ફૂલો કેટલા કૂણા છે એની કુમાશ નથી જોતા, ગુલદસ્તો આપે ત્યારે આપણે એની મહેક મહેસૂસ નથી કરતા. જોકે મોટાભાગના ગુલદસ્તા મહેક તો હોતી જ નથી. પાછું મેં કીધું ને તમને, યાદ રાખજો મારું શરૂઆતની વાત, જે કંઈ યુનિફોર્મ છે એ લેબોરેટરી બેઝ છે. દેશી ગુલાબ છે એ સુગંધવાળા હોય, પણ દેશી ગુલાબ છે એ આટલા આમ સ્પેસિફિક પાંદડાવાળા વણાક થાય, સવારથી સાંજ સુધી એક જ સરખા દેખાય એવા ન હોય, એ સાંજ પડે ચીમળાઈ જાય. જે ખીલે એ કરમાય, જે ક્યારેય ખીલે જ નહીં એવું ને ઉરે, ખીલે એ કરમાય.
સિલવટે મેરે ચહેરે પે દેખ કે હેરા ક્યું હો. કોઈ બુઝુર્ગ હોય ખરેખર, જિંદગીને મિર્ઝા ગાલિબની જેમ માણવાવાળો બુઝુર્ગ, એની વાત કરું છું, જિંદગીને પૂરેપૂરી પામવાવાળો બુઝુર્ગ, કોઈ કૃષ્ણ પણ વૃદ્ધ તો થયા ને, યાદવાસ સ્થળી વખતે તો કૃષ્ણ વૃદ્ધ હતા, એવો કોઈ બુઝુર્ગ, એવા બુઝુર્ગ હોય ને એ પોતાની સામેના જુવાનિયાઓની આંખમાં આંખ નાખીને વટથી આ વાત કરી શકે. સિલવટે મેરે ચહેરે પે દેખ કે હેરા ક્યું હો, મારા ચહેરા ઉપર કરતલી જોઈને તમને આટલી બધી પરેશાની શેની થઈ ગઈ. જિંદગી કો મેને તુમસે કુછ જ્યાદા પહેના, જે વસ્ત્ર વધારે પહેરાય ને એ ચોળાય, જે ચાદરમાં વધારે તમે સૂતા હોય એ ચોળાય, જેનો વધારે ઉપયોગ થાય એમાં કરતલીઓ પડે. મેં જિંદગીનો તમારા કરતાં વધારે રસથી ઉપયોગ કર્યો છે એટલે આ કરતલી પડી છે, એમને એમ નથી પડી. તો મિત્રો આ એટીટ્યુડ છે, રંગરસિયાની એટીટ્યુડ, શિયાળાની રસિકતા માણવાની એટીટ્યુડ, પછી જે બુદ્ધિ બુઠાવવાની શું એટીટ્યુડ છે એ તમને ખબર જ છે, બરાબર. એમને ધક્કો થયો છે આ પૃથ્વી ઉપરની, એ એટલા કન્ફ્યુઝ છે કે આ ધક્કો થઈ ગયો તમે શું કરવું, એટલે બીજાને ધક્કા માર્યા કરે છે. પણ હવે જે છે આપણે એની વચ્ચે જ રહેવાનું છે, એટલે આપણું મારું ધ્યાન છે એ આપણે. આપણે કાંટાઓ હોય અને ગુલાબ પણ હોય, દરેક ગુલાબની ફરતા 20 કાંટા હોય, પછી તમે કોલેજનું ગુલાબ લ્યો કે બગીચાનું ગુલાબ લ્યો, બરાબર. આપણે ગુલાબ ઉપર ધ્યાન રાખવું ને કાંટાઓ ઉપર બહુ ખોટો સમય ન વેડફવો, આટલું છે. આ રંગરસિયા થવાની એટીટ્યુડ. તો મિત્રો મને જે આ ગમે છે હું તમારી સાથે શેર કરું છું કે શિયાળાની અંદર આવી અલગ અલગ પ્રકારનું મોસમ ઉઘડતી જાય તમારી સામે, અલગ અલગ રીતે એ વ્યક્ત થતો જાય. મેં કહ્યું એમ શાલ ક્યારે પહેરો, શાલ ડિઝાઇનર શાલ હોય સરસ મજાના ભરતકામવાળી, એ ઓઢવાની એક મોસમ હોય એ શિયાળો છે. સ્વેટરને પુલ ઓવરને આ બધા એમ કે એની ઉપર પાછો સરસ મજાના તમે સ્ટોલ મૂકો, આ બધું અમુક પ્રકારનો ડ્રેસઅપ કરવાની મોસમ છે, અમુક પ્રકારની રંગબેરંગી ટોપીઓ એ પહેરવાની મોસમ છે. એટલે આ બધું આમ છે ને જગતમાં આપણે બનાવ્યું છે તો ઉપયોગ તો કરવો ને. તો એ ઉપયોગ કરવા માટે તમે જુઓ શિયાળાનો એક ડ્રેસ કોડ અલગ હોય. તમે મને બહુ મજા આવે શિયાળાની સવારે નાના નાના બાળકો જે સ્કૂલે જતા હોય ને એને જોવાની, બધા બહુ ખીલેલા હોય ને બહુ બધા પ્રસન્ન ચિત્તમાં હોય અને સવાર ઠંડકવાળી હોય, એમાં કંઈક નાના નાના બધા આમ કહેવાય ઓલા રંગબેરંગી સ્વેટર મમ્મી હોય લઈ દીધા હોય, નાના નાના જેકેટ પહેર્યા હોય, નાના નાના સ્વેટર પહેર્યા હોય, રંગબેરંગી ટોપી પહેરી હોય, એ જોઈને તમને એમ લાગે કે જો આ માનવ બગીચો, આ માણસોએ ખીલાવેલો બગીચો, આ ઉદ્યાન, આ એના ફૂલો. તો આવી કેટલી વસ્તુઓ છે તમે વિચાર કરો. મેં ફૂડની વાત કરી, મેં ધુમ્મસની વાત કરી, તમારી સામે શિયાળાનો હું કળાત્મક કલર ઉઘાડવાની કોશિશ કરું. ઘણી બધી એની ઉપર રચનાઓ રચાય છે. સૂર્યભાનુ ગુપ્ત જેવા કવિએ લખ્યું, બરફ પડતી હૈ જિન ઇલાકો મેં ઉસમે વહીં વહીં ધૂપ કે કારોબાર ચલતે હૈ, હમ તો સર્દ મુલકો કે સૂરજ હૈ, જબ મૂડ આતે હૈ તબ નિકલતે હૈ. અમે તો શિયાળાના સૂરજ છે, અમને મૂડ આવે જ નીકળીએ, મૂડ ના આવે જ ના નીકળીએ, એ અમારી મરજીની વાત છે. બને એ એવી રીતે જીવનારા ઠાઠથી વૈભવથી, એટલે ઠાઠ હોય નહીં ઘરમાં કંઈ બહુ, બરાબર, પણ જીવનમાં ઠાઠ હોય, બરાબર, જે પોતાની ઉદાસીનો ઉત્સવ કરી નાખે, જે પોતાની ગરીબીનો વૈભવ માણી જાણે, એવી એવી રીતે જીવનારા લોકો મેં જોયા છે. સર્દ મુલકો કે સૂરજ હૈ, જબ મૂડ આતે હૈ તબ નિકલતે હૈ. આ આ શિયાળાની એટીટ્યુડ છે. તમે વિચારજો શિયાળો જે આપણને બાંધી લે છે ને, એની અંદર કેવી કેવી રચનાઓ. એક લંકા નામની ફિલ્મ આવેલી 1.5 વર્ષ પહેલાં, લગભગ આવેલી 2013માં. કંઈ લંકા તો એટલે લંકા જેમ રાવણની ડૂબી ગઈ એમ જ ડૂબી ગઈ આખી આખી ફિલ્મ. ફિલ્મમાં કાંઈ ઢંગધડો બહુ નહોતો, પણ એનું એક ગીત બહુ સરસ હતું. યુટ્યુબ ઉપર સર્ચ કરીને સાંભળશો તો મજા આવશે. કોઈ નવા જ કમ્પોઝરને બધા હતા એમાં. શીત લહર હૈ ભીગે સે પર હૈ, થોડી સી જાન બાકી હૈ કહીં સે ધૂપ લાવો ના, એ પ્રકારનું એક ગીત હતું. સાંભળજો, સરસ રીતે ગવાયું છે, સરસ કમ્પોઝ થયું છે, સરસ શબ્દો લખાયેલા છે. આવા શિયાળાના ઠંડકના અલગ અલગ ગીતો આપણે ત્યાં રચાયા. ગુલઝારને તમે બુઢે પહાડો પર ને એવું બધું આલ્બમ એમના સાંભળો, એમણે ઘણું લખ્યું છે કોહસાર વિશે, બાદલ વિશે, શિયાળાની ઠંડક વિશે, ટાઢક વિશે. એટલે તમે શિયાળાની રાત, શિયાળાનો બપોર, શિયાળાની સાંજ અને સાંજ શિયાળાની, શિયાળાની સાંજ એટલે દિલ મેં ફિરે આજ તેરી યાદ કા મોસમ આયા, શિયાળાની સાંજ યાદોનો મોસમ છે. વિન્ટર ઇઝ નેવર કોલ્ડ ઇફ યુ ડોન્ટ હેવ ધ વોર્મ મેમરીઝ.
તમારો શિયાળો ઠંડો થઈ જાય ને ત્યારે તાપવા માટેનું એક તમને તાપણું આપું. મારો આ વાત નથી, અફેર ટુ રિમેમ્બર નામની ફિલ્મનો ડાયલોગ છે. વિન્ટર ઇઝ નેવર કોલ્ડ ઇફ યુ હેવ ધ નોટ ડોન્ટ હેવ નહીં પણ ઇફ યુ હેવ ધ વોર્મ મેમરીઝ. હુંફાળી યાદો હોય ને તો શિયાળાની સાંજ પસાર થાય એના સહારે. કારણ કે શિયાળાની સાંજ ખાલી પાવાળી સાંજ, વર્ષા ઋતુની સાંજમાં તો બહાર તમને સંગીત સંભળાય વર્ષાનું, એમાં તો પ્રકૃતિ છે એ થોડી ખીલેલી લાગે, તાજી લાગે, સદ્ય સ્નાતા લાગે, ઉષાના રંગો થોડા બ્રાઇટ લાગે, સંધ્યાના રંગો થોડા બ્રાઇટ લાગે. આ વરસાદ ચોમાસાની ઋતુ થોડો કોન્ટ્રાસ્ટ એનો મેચ થાય. શિયાળામાં બધું ઝાંખું લાગે, ડલ લાગે, મેટ ફિનિશિંગ. શિયાળો એટલે ગ્લોસ ફિનિશિંગ નહીં ફોટોગ્રાફીની ભાષામાં, મેટ ફિનિશિંગ. મેટ ફિનિશિંગ થોડું ડલ લાગે, એની એક મજા છે. દરેક બક્ષુની એક મજા છે. ધોધ જોવાની જેમ મજા છે એમ લીલા ઘાસનું મેદાન જોવાની એક મજા છે. જેમ ઘાસનું મેદાન જોવાની એક મજા છે એમ રેતીનું રણ જોવાની પણ એક મજા છે. અને રેતીનું રણ જોવાની જેમ મજા છે એમ ઘૂઘવતો દરિયો જોવાની પણ એક મજા છે. દરેક બાબતની એક મજા છે. આપણે એક જ પ્રકારની મજામાં ફિક્સ થઈને આખી જિંદગી શું કેમ વિતાવીએ મને સમજાતું નથી. લોકો ઘણી વખત એક આઈસ્ક્રીમ નવો એક્સપ્લોર નથી કરતા તો જિંદગીની અંદર બાકીના આનંદ કેવી રીતે એક્સપ્લોર કરશે એ મને સમજાતું નથી. મને તો આપણે આજ ફિક્સ ચોકલેટ ચિપ્સ, આપણું ફિક્સ કેસર પિસ્તા, આપણું ફિક્સ મેંગો. અરે ફિક્સ શું ફિક્સ, પણ આ ફિક્સ ડિપોઝિટ નથી. એક ચમચી બીજા આઈસ્ક્રીમનો ખાશો કંઈક નવો અજમાવશો તો કંઈ માંદા નહીં પડી જાઓ. ચાખો તો ખરા, ન ભાવે તો મૂકી દેજો. બહુ તો તમારા 50 રૂપિયા પડશે ખિસ્સામાંથી, એનાથી વધારે નહીં જાય નુકસાન. પણ આખી જિંદગી જે આઈસ્ક્રીમ નવો ન અજમાવે, આનંદ કેવી રીતે અજમાવે. એટલે આ શિયાળાની શામ કેવું કેવું. જાવેદ અખ્તરે લખ્યું દિલ ચાહતા હૈ એનું એક ગીત છે, એની અંદર તન્હાઈ નામનું સરસ ગીત હતું, સરસ રીતે કમ્પોઝ થયેલું ગીત હતું. દૂર બનાઈ થી જો મંઝિલ રસ્તે મેં હિ શામ હોઈ. ઘણા લોકો છે ને જાણી જોઈને દૂર મોટી મંઝિલ બનાવે. આપણે તો આમ કરી નાખવું છે, આપણે તો તેમ કરી નાખવું છે. આપણે તો હવે જુઓ નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ જુઓ બરાબર, પછી શું થાય. દૂર બનાવી થી જો મંઝિલ, એટલી બધી મોટી મંઝિલ બનાવી હોય ને દૂર દૂરની, કાંઈ પહોંચવું છે, અહીં પહોંચવું છે, રસ્તે મેં હિ શામ હોઈ. ત્યાં પહોંચતા પહોંચતા આફી જવાય, પહોંચી શકો નહીં, સાંજ પડી જાય, આગળ ચાલવાનો રસ્તો બંધ થઈ જાય. મંઝિલ જ તમે એટલી દૂર બનાવી શામ રસ્તામાં પડી ગઈ, કેવી સરસ મજાની વાત છે. એક જૂની ફરાર નામની ફિલ્મ, જૂની ફરાર, એક અમિતાભ વાળી ફરાર બની, એક પછી એ ફરાર બની, પણ આ જૂની ફરારનું ગીત, એ બહુ સરસ મજાની પંક્તિ છે. અમારા કવિ મિત્ર છે હર્ષ બ્રહ્મભટ્ટ, એમણે મારું ધ્યાન ખેંચેલું કે આ સાંભળવા જેવું ગીત છે. અને પછી એમને સૂચનાથી મેં સાંભળ્યું, મને બહુ મજા આવી. અને એમાં બહુ સરસ મજાની એક પંક્તિ આમ આમ સ્પર્શી ગઈ ગીતની અંદર. સુબહ ભી થી દુપહર ભી હે, રાત ભી હે, બસ હમીને શામ ચૂની હે. ઘણા એવા હોય ને જાતે કરીને શામ, દેઠ વિશ જને કહેવાય, જે અમુક આપણને એમ થાય કે રોમિયો અને જુલિયટે આટલી બધી માથાકૂટ કરવાને બદલે એના ઘરવાળા કંઈ પહોંચી જાય, શું વાંધો, હમીને શામ ચૂની હે. તમે અમે જાતે સિલેક્ટ કર્યું છે શામ. આ બાજીરાવ મસ્તાની હમણાં રિલીઝ થઈ તો એનો જે મૂળ વાત છે તો એ જ છે. 41 લડાઈની અંદર વિજેતા થયેલો યોદ્ધો ગ્રેટ મરાઠા બાજીરાવ, પણ એ જે લડાઈમાં એક પણ લડાઈ હાર્યો નથી એવો રેકોર્ડ છે. ભારતના જે વોરિયર સેનાપતિ કહેવાય એવો એક સ્ટાન્ડર્ડ રેકોર્ડ એનો છે કે 41 લડાઈઓ લડ્યો, એમાંથી એક પણ લડાઈ એ હાર્યો નથી. પણ દિલ હારી ગયો. મેદાનમાં જઈને કોઈ હરાવી ન શક્યું, કોઈ મુગલ ન હરાવી શક્યા, કોઈ નિઝામ ન હરાવી શક્યો, એને એક મસ્તાની નામની છોકરીએ હરાવી દીધું, એનું દિલ જીતી લીધું. આ વાત છે સાહેબ, આ આ મુદ્દો છે. અને એ પેલી શામ સાથે કનેક્ટ થાય છે. એટલે હું ઘણી બધી કવિતાઓ લઈ આવ્યો છું, બધી નહીં વાંચું, ચિંતા કરતા નહીં બરાબર. આ હોલ બંધ છે અને અહીં અંધારું થોડુંક લાઇટિંગને કારણે ઊભું કરવામાં આવ્યું છે, એનો અર્થ એવો નથી કે આપણે ટોર્ચર ચેમ્બર ક્રિએટ કરવી બરાબર. પણ એક મને સરસ ગમતી કવિતા વાંચીને આપણે એક નાનકડો વિરામ લઈએ અને પછી કેટલીક મારે વાતો તમારી સાથે વહેંચવી છે એ શરૂ કરીએ. આ કવિતા પઠન પૂરું થાય એટલે 10 મિનિટનો એક નાનકડો વિરામ લઈએ અને પછી બીજી વાતો કરીએ. ઉદયનભાઈ મજાકમાં એમ કહેતા હતા મને, એ બહુ જ આમ એમની હ્યુમર છે ને બહુ સટલ છે અને બહુ જ સટલ, તમને કરોને ખબર ના પડે, કોઈક પીછું આપણને ફેરવીને ઉઠાડે ને એવું લાગે કે ભાઈ એમ કે આખી હ્યુમર પૂરી થઈ જાય પછી અચાનક ઝબકારો થાય કે કેવી સરસ રમૂજી વાત કરી ગયા. એટલે મેં કહ્યું કે વિરામ ન લઈએ તો ચાલશે, બધા સાંભળશે. એટલે મારી પાસે આવીને કે વિરામ ન લે તો બહાર પુસ્તકો રાખ્યા છે, કોણ જોશે.
બરાબર. એટલે હું તમને એમ કહેતો નથી કે તમારે પુસ્તકો લેવા જ, પણ ભવંશની આ લાગણીને માન આપીને આપણે પુસ્તકો જોવા તો ખરા, આપણે ગુજરાતીઓ જોઈએ તો બધું, લઈએ ભલે કાંઈ નહીં, બરાબર. અને પુસ્તકોમાં ઓલું આમ તમે સ્ટારબક્સમાં જાઓ તો તમે એમ ન કહી શકો કે પહેલાં એક અડધો કપ કોફી ચખાડો પછી ઓર્ડર આપું. પુસ્તકોમાં તમે આમ પાથમાં જોઈ જો, પાના ફેરવી લ્યો, બધું ચેક કરો, પછી એમ કહી શકો કે કાંઈ વાંધો નહીં, એમ કે આપણે નથી જોતું, એટલે કે અડધો કપ કોફી પીને પાછી આપી દઈએ. ઘણા ફોટા પાડી લે છે મોબાઈલ કાઢીને કે આમાં આ પાનું બહુ સારું, ચાલો આનો ફોટો પાડી લ્યો એટલે આપણું પુસ્તક વંચાઈ ગયું. એટલે મેં કહ્યું એમ કે મારે એક સૂચના એમાં આપવાની હતી, એ આમાં વચ્ચે આમ આપણે ઓલું આમ સરસ મજાનો એમ કે સાકરનો શીરો ગરમા ગરમ ખાતા હોય ને એની અંદર વચ્ચે અચાનક એમ કે કાંકરો આવી જાય ને, એવી મને લાગે અત્યારે હું આ ક્યાં શામની કવિતા વાત કરતાં કરતાં સૂચના આપવા બેઠો. પણ આ ટેકનિકલ સૂચના છે એટલે મારે આપવી જોઈએ કે મારા પુસ્તકો તો બહુ લિમિટેડ છે અહીં, અને સંખ્યામાં પણ લિમિટેડ લઈ આવ્યો છું, કારણ કે એટલે તો ફ્લાઇટવાળા લઈ આવવા જ નથી દેતા ને કંઈ વધારાનો સામાન આપણે, બરાબર. એ આપણને ઊંચકીને ઉડાડે છે એ ઘણું છે, વહેલા મોડા આપણને એમ કહેશે કે તમારો સામાન જ અમે લઈ જશું, તમે એમને પહોંચો. પણ એટલે લિમિટેડ છે, પણ જે કોઈને કદાચ ઘટે અથવા તો એવું હોય કે ભાઈ આ તો ખૂટી ગયા ને અમારી પાસે નથી, તો ત્યાં તમે તમારા નામ સરનામા ફોન નંબર સહિત તમારે જોતા પુસ્તકની વિગતો નોંધાવી અને એનું પેમેન્ટ મૂકી દેશો તો એની કુરિયર થઈ જશે એના ઉપર. આ પેલો કાંકરો પૂરો થયો એટલે આપણે હવે મારે જે કવિતા તમને સંભળાવવી છે, મારી બહુ પ્રિય કવિતા છે, મને બહુ અત્યંત ગમતી કવિતાઓમાંની એક છે, અને શિયાળાનો એક આખો જુદો કલર એ કવિતાની અંદર ઉઘડે છે, એ છે સૂર્યભાનુ ગુપ્તની કવિતા. અને આમ છે ને ડૂમો ભરાઈ જાય, તમને ગળામાં ધુમ્મસ બાજી જાય, આંખોમાં ધુમ્મસ બાજી જાય એવી કવિતા છે. હું એમ માનું છું કે આ શિયાળાની એક બોઝિલ, ગ્લુમી, ઉદાસ, એકલી શામ, સાંજ માટે લખાયેલી કવિતા છે. પણ તમે સાંભળો, હું કંઈ કવિ તો છું જ નહીં, બરાબર, એટલે પઠનનો મારો કોઈ અધિકાર નથી અને મારું કોઈ ક્ષેત્ર નથી, મારી આવડતય નથી, પણ મને ગમે છે. એટલે આપણે ગમે એમાં કંઈ બહુ જાજુ ગ્રામર જોવાનું ન હોય, ગમવું એ જ આપણું ગ્રામર છે, બરાબર. પ્રેમપત્રોમાં જોડણીની ભૂલ શોધનારા ક્યારેય પ્રેમ ન કરી શકે. એ બરાબર, એટલે એ પ્રોફેસર થઈ શકતા હશે ક્લાસરૂમમાં, પણ એ પ્રેમ ન કરી શકે, પ્રેમ કાવ્ય ભણાવી શકે. શામ ટૂટે હુએ દિલવાલો કે ઘર ઢૂંઢતી હૈ, શામ ટૂટે હુએ દિલવાલો કે ઘર ઢૂંઢતી હૈ, શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો, ખુદ કો ભૂલે કિસી મહેફિલ કિસી મેલે મેં રહો. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. શામ આયેગી તો જખમો કા પતા પૂછેગી, શામ આયેગી તો તસવીર કોઈ ઢૂંઢેગી, ઇસ કદર હોગા બડા તુમસે તુમ્હારા સાયા, શામ આયેગી તો પીને કો લહુ માંગેગી, શામ કો ભૂલે સે ના આવો કભી હાથ અપને, શામ કો ભૂલે સે ના આવો કભી હાથ અપને, ખુદ કો ઉલઝાએ કિસી એસે ઝમેલે મેં રહો, શામ કે વક્ત કભી અકેલે ન રહો. યાદ રહ રહ કે કોઈ સિલસિલે આયેગા તુમે, બાર બાર અપની બહોત યાદ દિલાયેગા તુમે, ના તો જીતે હી ના મરતે હી બનેગા તુમસે, દર્દ બંસી કી તરહ લેકે બજાયેગા તુમે. કાણા પડે ને ત્યારે જ વાંસળીમાંથી સૂર નીકળે, દર્દ બંસી કી તરહ લેકે બજાયેગા તુમે. શામ સે બચને કે હર રોજ બહાને ઢૂંઢો, શામ હર રોજ નયે ચહેરો કે મેલે મેં રહો, અલવિદા કહે કે ગયા કોઈ અભી જૈસે અભી, શામ કા ખેલ શુરૂ હોગા તો ગભરાયેગા જી, યાદ આયેગા વહી હાથ જો કિસ્મત મેં નહીં, ખૂબ રૂલાયેંગી વે બાતે ન જો હો પાઈ કભી. છેલ્લે જે સ્ટાન્ઝા છે બધા, શામ એક રાખ હુએ શહર કી જાદુગરની, શામ એક રાખ હુએ શહર કી જાદુગરની, જાન લે લેગી ન સંગ ઉસકે અકેલે મેં રહો, ઘર મેં સહરા કા ગુમા ઇતના જ્યાદા હોગા, મોમ કે જિસ્મ મેં રોશન કોઈ ધાગા હોગા. મીણબત્તીની અંદર જે વાટ હોય ને ધાગા, દોરો બળતો જાય, દોરો બળતો જાય, નજવાળું આપતો જાય. રૂ સે ઉલઝેંગી ઇસ તરહ પુરાની યાદે, શામ કે બાદ બહોત ખૂન ખરાબા હોગા, લગકે અપને હી ગલે રોને સે બહેતર હૈ યહી, શામ જબ આયે કિસી ભીડ કે રેલે મેં રહો,
શામ ટૂટે હુએ દિલવાલો કે ઘર ઢૂંઢતી હૈ, શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો. મિત્રો, તમને એમ થાય કે આ રસિકતામાં આ ક્યાં રસિકતા છે? આ તો ઉદાસી છે, આ તો પેઇન છે, આ તો પીડા છે. તો સાહેબ, જગતની અંદર લોકો ગઝલ સાંભળવા માટે કેટલા પૈસા ચૂકવે છે? કોન્સલ્ટ કરીને લાખો રૂપિયામાં જગજીતસિંહને બોલાવતા, પંકજ ઉધાસને, મનન ઉધાસને બોલાવે છે, એના આલ્બમ ખરીદે છે. તો મોટાભાગની 99% ગઝલો છે એ તો પીડા માટે, ચિત્કાર છે, પેઇન છે. રસિકતાનો આ પણ એક રંગ છે જે આપણે સ્વીકારી નથી શકતા, જે આપણને કહેવામાં આવ્યું છે વિશ્વભરમાં. જીસસ ક્રાઇસ્ટ હમણાં ક્રિસમસ આવશે, શું કહ્યું? લવની વાત કરીએ તો બરાબર, ક્ષમાની વાત કરી, ફર્ગિવનેસની બરાબર, પણ જીસસ ક્રાઇસ્ટે બહુ ઇમ્પોર્ટન્ટ એક વાત કરી, સફરિંગ, પીડા. હું ઈશ્વર છું એટલે એવો નહીં કે હું આમ હાથ મૂકીને તમારી પીડા દૂર થઈ જાય, પણ હું ઈશ્વર છું તો એવો ઈશ્વર છું, હું ભગવાનનો પુત્ર છું તો કેવો પુત્ર છું, કે હું તમારી પીડા દૂર ન કરી શકું તો કાંઈ નહીં, હું તમારી ભેગો રહેવા આવીશ. ધીસ વોઝ ધ મેસેજ ઓફ જીસસ, કે ભાઈ હું તમારી પીડા દૂર તો નહીં કરી શકું, પણ હું તમારી ભેગો મરવા તૈયાર છું, તમારી ભેગો રોવા તૈયાર છું. તમે ખાટલામાં પીડા પીડા કણસતા હશો તો એ રાત હું તમારી ભેગો જાગવા તૈયાર છું. શેરિંગ ઇન સફરિંગ. અને એ જ વાત તમે વિચાર કરો, ભારતની અંદર ભગવદ્ ગીતામાં જુદી રીતે કૃષ્ણએ કહી, કાલો અસ્મિ લોકક્ષય પ્રવૃત્ત, હું કાળ પણ છું. હું એવું નથી કે બધું પ્રસન્ન હોઉં, મોરપી છો, હું બાસુંદી હોઉં, હું તો કાળ છું, કાળ, મારી દાઢનું ચવાણું છો તમે બધા, હું તો કાપી નાખું, ખતમ કરી નાખું, પ્રલય કરી નાખું. એટલે રસિકતાનો આ કલર આપણને નથી દેખાતો, એટલે મેં એડ કર્યો, આ ભવંશનું વ્યાખ્યાન છે, આ આ ચોપાટીની ભેળ નથી, આપણે ભવંશમાં બેઠા છીએ. એટલે મને એમ થયું કે આપણે એક જુદા કલરની પણ વાત એમાં રસિકતામાં મૂકીએ, દુઃખની પણ એક રસિકતા ઉજવતા આવડવી જોઈએ આપણને. મારે અંગત મંતવ્ય, મેં કહ્યું હું તો કવિ નથી પણ કવિતા માણું છું ખરો સામે બેસીને, મારા અંગત મંતવ્ય કવિ એ કહેવાય કે જે એકલા રડતો નથી. એ રડે જ છે પણ એકલા નથી રડતો, એ પોતાના રુદનમાં બાકીના બધાને સામેલ કરતો જાય છે કવિતાઓ લખી. તો મિત્રો, આ પણ એક રસિકતાનો રંગ હતો, થોડાક બીજા રંગો, બહુ જાજો સમય નહીં, આપણે ઉમેટવાના, ઉસેટવાના, ઉછાળવાના છે. સેલિબ્રેશન ઓફ પેઇન, સાક્ષી ભાવે દુઃખને જોઈને પણ એને ઉજવવાની કળા, એનો મોડ હતો. એટલે ગુલઝાર જેવા કોઈ લખ્યું હોય કે રાતભર સરધવા ચાલતી રહી, એક બુસ્તે હુએ રિશ્તે કો તાપા હમને, એવી એવી એ વાતનો મોડ હતો. હવે આપણે થોડા એમાંથી, એમ કે આપણા આપણા સંસ્કૃત સાહિત્યમાં મેં કીધું ને એમ રસિકજનો વધારે હતા, આ બધા ઉદાસી હવે આવી આપણી પાસે આધુનિક સાહિત્યની અંદર આવેલી છે. સંસ્કૃત સાહિત્યની અંદર તો આમ પહેલાં ઋતુ સાથે શૃંગાર જોડાઈ જાય, રોમાન્સ જોડાઈ જાય, પ્રેમ જોડાઈ જાય, આનંદ જોડાઈ જાય, પછી દુઃખની, યુદ્ધની વિભીષિકાઓ, કરુણતાઓ એ બધી આવે. પહેલાં તો રામ સીતાનું મિલન થાય, પછી સીતાનું હરણ થાય. તમે જોજો દરેક જગ્યાએ આ છે, આપણા તમામ સાહિત્યમાં આ છે. તો સંસ્કૃત, તમે હેમંતમાં જેના કંઠેનો વળગે કામિની, હેમંત ઋતુની વાત છે, આમાં કોઈ હેમંતભાઈ બાર ઠક્કર મેડમ કંપનીવાળા છે એમને કંઈક નવ વચ્ચે લઈ લેતા બરાબર. હેમંતમાં જેને કંઠેનો વળગે કામિની, કેમ કરીને વિચશે એની યમસદંશી યામિની. યમસદંશી યામિની એટલે, યામિની એટલે રાત. એટલે આ આપણો વારસો છે, આ આપણા પૂર્વજો, આપણા વડવાઓ, આ રસિક વડવાઓ. અને એ એમણે આવા શિયાળાની અંદર આવા બધાના શણગાર, કે તમારી પાસે એમ કે કંઈક એવું એક વસ્ત્ર પણ જોઈએ, બંધ ગર્ભગૃહ ગવાક્ષ જોઈએ, એટલે શિયાળામાં ઠંડી ન લાગે એટલે ઓરડા બંધ કરી દો બરાબર, અને તમારા જીવનસાથીની ઉષ્મા જોઈએ, એવું લખ્યું છે સંસ્કૃત સુભાષિતમાં. જીવનસાથીની ઉષ્મા જોઈએ, વોર્મથ ઓફ એ પાર્ટનર. તો આવી આવી વાતો જે છે એમાં શિયાળાની રાત વિશે જે મારે અધ્યાય પૂરો કરવાનો હતો એવું તમને કરી દઉં, કે શિયાળાની રાત માટે હવે આપણે ઉદાસીની વાત કરી, દુઃખની વાત કરી, યાદોના મોસમની વાત કરી, એ બધી વાત સાચી, પણ હું જે જોઉં છું શિયાળાની રાતને એ જરા જુદી રસિક વિષયથી જોઉં છું. શૃંગાર રસને એ બધું તો ખરું, એની પણ આપણે વાતો ઘણી થઈ, પણ શિયાળાની રાત છે ને એ સેલિબ્રેશન ઓફ પ્રાઇવસી છે. શિયાળાએ જુઓ તમે, આપણે ત્યાં ખાસ કરીને, મેં કહ્યું મુંબઈનો તો જુદું કે અહીં પૂરો શિયાળો નથી એટલે પૂરો વૈભવ નથી એની રસિકતાનો, એટલું રૂપ એનું થોડું ઓછું છે શિયાળાનું અહીં. પણ જ્યાં રૂપાળો શિયાળો ખરેખર ખીલેલો છે એવા કોઈ ગુજરાતના, રાજસ્થાનના, દિલ્હી બાજુના એવા વિસ્તારોમાં તમે જાઓ તો તમને હું જે કહું છું ને મહેસૂસ થાય, સાંજ વહેલી પડે,
ફટાફટ બધા થોડા ઘર ભેગા થઈ જાય અને ઠંડક હોય બહાર એટલે કોઈ ફરવા માટે, વાતો કરવા માટે, કોઈની ઘેર બેસવા માટે એમ કંઈ નીકળે નહીં. એટલે 9:30 પછીનો જે સમય હોય ને એમાં સુનકાર થઈ જાય, સન્નાટો, સાયલન્સ ઝોન થઈ જાય. જે સામાન્ય સંજોગોમાં ન થતો હોય એ સાયલન્સ ઝોન થઈ જાય. બહાર ઠંડી વધારે પડે ત્યારની વાત છે, ઠંડી જ ન હોય તો બધા બહાર નીકળે પાછા. અમારે રાજકોટમાં બધા શિયાળામાં આઈસ્ક્રીમ ખાવા માટે નીકળે, પછી આદુના આઈસ્ક્રીમ ખાઈને, લસણના આઈસ્ક્રીમ ખાઈને, મરચાના આઈસ્ક્રીમ ખાય, પણ ખાય ખરા, એવો સંતોષ લે કે અમે આજે આદુનો આઈસ્ક્રીમ ખાધો એટલે ઠંડો નહીં લાગે એમ. બરાબર, એટલે થાય એવું, એવું તો થયા કરે. લોકો ચવનપ્રાશ ખાય પણ આમળા ન ખાય. બરાબર, સોના ચાંદી નાખેલા ચવનપ્રાશ ખાઈ જાય પણ તાજા આમળા મળતા હોય ન ખાય. પાછા ફેન્ટા પીવે પણ નારંગી ન ખાય. આવું મેં તો બહુ જોયું છે, આવું બધું દ્રશ્યો. બરાબર, આમ તાજા લીંબુથી હાથ ધોઈ નાખે પણ ડ્રિંક પીવાનું હોય તો સ્પ્રાઇટ અને સેવન અપ ને એવું બધું, લીમકા ને એવું બધું પીવે જેમાં કંઈ લીંબુ જ ન હોય. બોટલ ઉપર લખેલું હોય કન્ટેન્ટ્સ નો એમ કે ફ્રૂટ ઓનલી આર્ટિફિશિયલ ફ્લેવર, એ 60 રૂપિયા ખર્ચીને પી લે અને તાજું લીંબુ છે એ હાથ ધોઈ અને લૂછીને ફેંકી દે. એટલે હું જુદા સંદર્ભે જોઉં છું કે વિન્ટર નાઇટ્સ જે છે ને એ પ્રાઇવસીનો સાયલન્સ ઝોન છે. આજુબાજુનો કોલાહલ શાંત થઈ જાય, જે આપણે ત્યાં ક્યારેય પડતો નથી શાંત. આમ જુઓ તો ટ્રાફિકનો આનો તેનો ઘોંઘાટ. મનની શાંતિ શોધવા માટે લોકો બિયર બારમાં જાય, મનની શાંતિ શોધવા માટે લોકો હિમાલયમાં જાય, એને ક્યાંય મળતી નથી હોતી. એ જ્યાં ખોવાણી છે ત્યાં જ મળવાની છે એના મનમાં. એ પોતાના મનમાં ઊંડા ઉતરશે તેને કંઈક શાંતિ મળશે. અને વિસ્મૃતિ જ જગતનો સૌથી મોટો આનંદ છે. સમાધિ તમે જુઓ કે હનીમૂન જુઓ, અંતે બે રમત તો વિસ્મૃતિની જ છે. તમે ભૂલી જાઓ ને તમારું સેલ્ફ. તમને કોઈક સરસ ક્રિકેટ મેચ જુઓ કે કોઈ સરસ ફિલ્મ જુઓ કે કોઈ સરસ સંગીત સાંભળો, સરસ નાટક જુઓ, અંતે તો તમે તમારી જાતને ભૂલવા માટે ત્યાં આવ્યા છો. તમે જ તમને યાદ કરીને રાખો તો તમને ગમે નહીં. એટલે તમે વિચાર કરો, શ્યામ બેનેગલ, ગોવિંદ નીલાની, મૃણાલ સેન, આ બધા ધુરંધર ફિલ્મ મેકરો, આપણા અડુર ગોપાલાકૃષ્ણન, આ બધાએ બહુ જ ગરીબી ઉપર, દુઃખી આત્માઓ ઉપર, સમાજની જે કરુણતા, વિભીષિકા, ડાર્કનેસ, એના ઉપર ફિલ્મો બનાવી. એ જોવા માટે બધા એવા જ લોકો ક્યાંક જે કારમાં બેઠા હોય, પોશ એરિયામાં રહેતા હોય, એ બધા રસથી જોઈ. જે ઓલો દુઃખી ગરીબ મજૂર પીડાતો કિસાન દેહાતી એ બધા જે માણસો કોઈ જોવા જ ન આવ્યો એ ફિલ્મો, એ મનમોહન દેસાઈની ફિલ્મો જોતા હતા. આ વિચારવા જેવી વાત છે, ક્યારેક શાંતિથી વિચારજો. બરાબર, શ્યામ બેનેગલની ફિલ્મ છે એ વાલ્કેશ્વરમાં અને મરીન ડ્રાઈવમાં રહેનારા મિત્રો જોતા હતા, અને મનમોહન દેસાઈની ફિલ્મ છે એ પેલા મીરા રોડ ને ભયંદરમાં રહેનારા બધા જોતા હતા. એટલે હું આ વાત એટલા માટે કહું છું કે આજે પ્રાઇવસી મળે ને આપણને આપણા મન સાથે વિતાવવાની, એનો એક વૈભવ હોય, એની એક લિજ્જત હોય. કોઈ સરસ મજાનું પુસ્તક તમે હાથમાં લ્યો, શિયાળો છે ને, પુસ્તક વાંચવાની મોસમ છે. એક સરસ બુક હાથમાં લ્યો, રાત વહેલી પડે છે, આજુબાજુ ખામોશી છે, એક કોફીનો ગરમા ગરમ કપ તૈયાર કરો, એમાંથી હળવી હળવી ચૂસકી લેતા જાઓ અને બુક વાંચતા જાઓ. કોઈ સરસ મજાની સીડી લઈ આવો, કોઈ પેનડ્રાઈવ લઈ આવો, કોઈ સરસ કોન્સર્ટ, કોઈ મ્યુઝિક, કોઈ સિમ્ફની, કોઈ શાસ્ત્રીય રાગ, કોઈ વોકલ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ, કેટલો કેટલો આપણે આપણી આખી જિંદગી પૂરી થઈ જાય. આ મારા ખ્યાલથી અવતારવાદનો કોન્સેપ્ટ એટલે જ આવ્યો હશે. અમુક લોકો એમ કહે છે કે હોતું જ નથી કે આવું બધું, પૂરું એટલે પૂરું, ફૂલ સ્ટોપ, મશીન ડેડ, વાત પૂરી. પછી બધાએ જન્મ જન્મના સાથને અંતેન, ભવો ભવના અંતેન બધું શરૂ કર્યું. એનું મુખ્ય કારણ છે, હું એમ માનું છું, એ આ જ હશે. પાર્ટનર તો હવે એક જિંદગીમાં બધે પૂરેપૂરું સહન નથી કરતા, તો બીજા ભાવમાં ક્યાં ગોતવા જાય એને એને. બરાબર, પણ આ મૂળ કોન્સેપ્ટ આ હશે કે મ્યુઝિક આટલું બધું કેવી રીતે પૂરું કરવું એક લાઈફમાં, આટલા બધા પુસ્તકો કેવી રીતે વાંચવા એક લાઈફમાં. એટલે એમ કે આપણે આ થોડાક અવતાર ઝાઝા મળે ને, 84 લાખ ફેરા થાય તો થોડુંક આમાંથી આપણે પૂરું કરી શકીએ. એટલે હું એમ કહું છું કે વિન્ટર નાઇટ, તમને ગમતું મ્યુઝિક, તમને ગમતું એટલે જો આમ વિન્ટર આપણે ત્યાં મેરેજની મોસમ છે, શિયાળામાં બધા કાર્યક્રમોની મોસમ છે, એન્યુઅલ ફંક્શન્સની મોસમ છે આપણે ત્યાં, કારણ કે આ સેફ સિઝન છે ને. ચોમાસામાં મંડપ બહાર બંધાય નહીં, ઉનાળાની અંદર કોઈને ગરમી લાગે એટલે કોઈ આવે નહીં, એટલે આ સેફ સિઝન છે પ્રોગ્રામ કરવાની. હું એમ કહું છું કે આપણે આપણી જાત સાથે થોડોક સમય વિતાવી, આપણે આપણે સરસ પુસ્તક કોઈ હાથમાં લઈને બેસીએ શિયાળાની રાત્રે, સરસ કોઈક મ્યુઝિક સાંભળવા માટે બેસીએ શિયાળાની રાત્રે, કોઈ ગમતી કોઈ ક્વોલિટી ફિલ્મ, સંપૂર્ણ એકાંત અને નીરવ શાંતિ હોય એની અંદર સેલિબ્રેટ કરીએ, મિત્રોને બોલાવીને કોઈ સરસ કંપનીમાં, એટલે કંપની પણ સેલિબ્રેટ થાય અને કળા પણ સેલિબ્રેટ થાય, આ બંને ઇન્ટરકનેક્ટેડ છે.
ખાલી કંપની હશે ને કળા નહીં હોય તો કંપનીનું કરશો શું? ખાલી કળા હશે ને કંપની નહીં હોય તો કળાનો સ્વાદ કેવી રીતે માણી શકશો? એટલે કંપની અને કળાને આપણે ઇન્ટરકનેક્ટેડ કરીએ અને આવી રીતે આ વિન્ટરને વેલકમ કરીએ. વિન્ટર વેલકમ થાય કે ન થાય એની એટીટ્યૂડને વેલકમ કરીએ, બરાબર. આપણે તો શું છે કે મહાનગરોમાં, કોઈ પણ મહાનગરમાં, એવું એટલું મુંબઈ નહીં, ન્યુયોર્કે આવી ગયું, કલકત્તાએ આવી ગયું, અને લંડને આવી ગયું, પેરિસે આવી ગયું. મહાનગરોમાં ઋતુઓ માત્ર કેલેન્ડરમાં જ બદલાય છે, કારણ કે બાકી બધું તો તમારી સામે, બધું એવી રીતે સંસાર આખો રચાયેલો છે, ડિજિટલ સંસાર, કે એમાં મોસમ બદલાવાની ખબર તમને પડે જ નહીં. પક્ષીઓને પડે, બગીચાઓને પડે, વૃક્ષોને પડે, આપણને પડે જ નહીં મહાનગરોમાં ખબર કે ઋતુ ક્યારે બદલાઈ ગઈ. એટલે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એસી ચાલુ છે ત્યારે તમારે એક જ સરખી સિઝન છે, 24 ઉપર ટેમ્પરેચર રાખો, સિઝન સરખી થઈ ગઈ 12 મહિના. એટલે હું તમને કહું છું મિત્રો કે આ હું જે વાત છેલ્લે મૂકું છું એ માત્ર બહારની મોસમની નથી, એ આપણી અંદરની મોસમની છે. મારી અંદરની ઋતુ પણ બદલાય, એનાય નવા નવા મિજાજ આવે, એમાંય કલર ચેન્જ થાય. શિયાળામાં જેમ ટમેટા સૂપની મેં વાત કરી, શિયાળામાં જેમ આ બધા ઊંધિયાની ને અલગ અલગ પ્રકારના લીલોતરી શાકભાજીની કે રીંગણાના ઓળાની આપણે વાત કરીએ, તો ઉનાળો આવે એટલે કેરીની વાત નીકળે, એ ઉનાળાનો વૈભવ છે. જાંબુ આવે, કેરી આવે, દ્રાક્ષ આવે, એ ઉનાળાનો વૈભવ છે. ભલે પાછું ચોમાસું આવે એટલે ભજીયાની બારિશની સાજીશ, ભજીયાની ખ્વાહિશ, એવો અમે લેખ લખેલો. આનું કોઈ સાયન્ટિફિક એનાલિસિસ આપણી પાસે છે નહીં કે એવું તો શું છે ભજીયાની સુગંધમાં, કે તળાતી હોય એ જે ફ્લેવર તમારા નાકમાં આવે એટલે તમને એમ થાય કે હવે ખાય જ લઈએ એમ. એ કયો જાદુ છે, કયું સ્પેલ છે, કયો મેજિક સ્પેલ છે એની અંદર? પણ મૂળ વાત તો મિત્રો એટલી જ હતી, આખો વિષય અમે સેટ કર્યો, ઉદયનભાઈ સાથે થોડો સંવાદ કર્યો, અમે થોડાક એમને હેરાન કર્યા, એ મને બધા એક વિષય આપેલો, હું કહું કાં તો કોઈ પ્રોફેસર બોલશે, આ મને ન બોલાવો તમે આના માટે. મારે કંઈક એવો વિષય લેવો છે કે જે ભવંસને પણ એક ગરિમા છે, હું ધ્યાન રાખીને બોલું કે ભાઈ ભવંસની પોતાની એક ગરિમા છે, મુનશીના કેન્દ્રમાં આપણે બેઠા છીએ. એની સાથે સાથ કંઈક એવી નવી વાત આપણે મૂકી શકીએ, કંઈક નવી વાત ખોલી શકીએ. થોડીક મેં કહ્યું એમ, આમાં આપણે જે શરમાઈ જઈએ છીએ અને કોકળું બોલી જઈએ છીએ કે હા હા આવી રીતે કંઈ વાત કરાય, આવી રીતે કંઈ વાત જોવાય. પેલું સેન્સર બોર્ડ ઉપર મેં એકવાર ટૂચકો લખેલો ઇમ્તિયાઝભાઈ, કેમ કે પેલું સીન, એમ કે સેન્સર બોર્ડના, હું એમ કહું છું કે જો બધા બગડી જતા હોત તો સેન્સર બોર્ડના સભ્યોથી તો રહેવાય જ નહીં સમાજમાં, આપણે એની બાજુ ઘરે ન લેવાય, કારણ કે તો અનસેન્સર્ડ ફિલ્મ જ જોયા કરે છે. સેન્સર્ડ ફિલ્મો છે એ તો આપણે જોઈએ છે, અનસેન્સર્ડ તો એ જોયા કરે છે, એ તો કેવો આપણે, આપણે એ તો સમાજ માટે નુકસાનકારક કહેવાય, એને બહાર રખાય સમાજની, ઘર અપાય જ નહીં. એટલે એવો ટૂચકો હતો કે ભાઈ એમ કે બોલો કંઈક સીન જોઈને એમ કે સેન્સર બોર્ડ વાળાએ કહ્યું કે ઇસકો 17 બાર મુજે દેખા દો ઓર ફિર કાટ દો. એટલે થોડી હું જે કહું છું એ કે આપણા તમે સંસ્કૃત સાહિત્યમાં નજર કરશો તો સૌથી મોટી વાત તમને એ દેખાશે કે જીવનના ઉલ્લાસને કોઈ પણ પ્રકારના બંધન વિના પ્રગટપણે ખીલીને ઉજવવાની વાત, જે કૃષ્ણ પાસેથી આપણે શીખવાની છે, જે કાલિદાસ પાસેથી આપણે શીખવાની છે, અને એ વાત મારે તમારા સુધી પહોંચાડવી હતી. એ થશે તો શિયાળો રૂપાળો રહેશે. આપણી અંદર મોજ હોય ને ત્યારે આપણને આખી દુનિયા રૂપાળી જ લાગે. આ માફી માગવાનો શ્રેષ્ઠ ટાઈમ છે, કોઈક મૂડમાં હોય ને, જૂના જમાનામાં ન થતું, રાજાની ઘેર પુત્ર જન્મ થાય એટલે રાજા કેદી વન છોડી મૂકે, એટલે રાજા મોજમાં આવી ગયા, એટલે હવે એને સજા આપવાની નહીં મજા આવે. મોજમાં આવેલો માણસ સજા નથી કરી શકતો, બરાબર. મોજમાં આવેલો માણસ ક્યારેય સજા નથી કરી શકતો. મારો જે છેલ્લી વાત છે આજની, આજ છે મોજમાં રહેવું, આ જ વાત છે. તમે પોતાની ગર્લફ્રેન્ડને મળવા જે માણસ જતો હોય ને, એની બાઇક ભટકાઈ જાય ને તો ઝઘડો કરવા ઊભો ન રહે, બરાબર, ન ઊભો રહે, કારણ કે એને એને એનાથી વધારે પોતાના આનંદ એની રાહ જોવે છે, એટલે એ આ દુઃખમાં પડવા જ નથી માગતો, એ એમને ભાગી જાય. એને નુકસાન થયું હોય તો ભાગી જાય, પગ દુખતો હોય તો ભાગી જાય. એટલે આપણે સામાજિક, આખા સમગ્ર કાર્યક્રમની સામાજિક ફળશ્રુતિ શું, એવું કોઈક મને પૂછે, આમાં કોઈક એવું બેઠું હોય કે આપણે પૂછે કે આ બધું તો સમજ્યા પણ સંદેશ શું આપવાનો તમારે? એટલે હું તો આવું પણ પૂછે એટલે હું એમ કહું કે કલકત્તામાં બહુ જ સારો મળે છે, પણ ત્યાં જ ઊભા ઊભા ખાવો પડે, અહીં લિયાઓ તો બગડી જાય, ફૂગ લાગી જાય, તમારે કલકત્તામાં જ ખાવો પડે, બરાબર. આ સંદેશ આપણે આપવાનો છે કે સંદેશ છે કલકત્તામાં જવું અને તાજે તાજો જ ખાઈ લેવો, એને ખિસ્સામાં પેક કરીને લઈ જાઓ નહીં ક્યાંય. આનંદોનું આવું છે, આનંદ જે ક્ષણમાં વર્તમાનમાં તમારી સામે પ્રગટ થાય ને ત્યારે એને માણીને ઉજવી લેવો. લોકો ભૂલ શું મોટામાં મોટી એ કરતા હોય છે કે એને પેક કરી અને શોકેસમાં સજાવવાની કોશિશ કરે છે, એને ફૂગ લાગી જશે, નહીં બગડી જશે, એનો સ્વાદ નહીં આવે.
તો મને તો બહુ મજા આવી. ઇજિપ્તમાં આફ્ટર લાઈફનો કોન્સેપ્ટ હતો, રાજાઓ ગુલામોને અને બધા સુંદરીઓને મારી મારીને પોતાની ભેગા રાખી દેતા પિરામિડમાં, સોનાના વાસણો મૂકી દેતા કે આ ભવિષ્યમાં આપણને બહુ કામ લાગશે. હવે આફ્ટર લાઈફની જે બધી કિતાબો લખાણી એ બધી પ્રાચીન મિસર સંસ્કૃતિમાં, એમાં એક જગ્યાએ એક સરસ એવી વાત મેં વાંચી કે ઈશ્વર છે એ તમને બે સવાલ પૂછે છે. ઈશ્વર તમને બે સવાલ પૂછે છે. અને મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓમાં, મેં ભારતની વાત કરી, આપણી રસિકતાની વાત કરી, ગ્રીસમાં એવું કહેવાતું કે ઓબિચ્યુરી, શોકસભા આપવાની જ્યારે વાત કોઈ મહેફિલ જામે ને ત્યારે જે માણસ સંચાલન કરતો હોય ને ઊભો થઈને શોકસભામાં જે શોક ઠરાવ પાસ કરે ને, એ શોક ઠરાવ શું હોય પ્રાચીન ગ્રીસમાં? ડીડ હી ઓર શી લીવડ વિથ પેશન, પેશનથી જીવા? એટલે જો હા પડે તો એ શોકસભાનો શોક ઠરાવ પસાર, કે હા પેશનથી જીવા તો આ જગ્યાએ આપણી વચ્ચેથી, ન જીવા તો એ શોક સંતપ્ત ઘટના છે કે ભાઈ આ તો બહુ ખરાબ કહેવાય, આ તો પેશન્ટથી જીવા વગર જ જતા રહ્યા, આટો મારીને જતા રહ્યા, ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બહાર હતા. એટલે પેલી ઇજિપ્તમાં જે વાત મેં વાંચેલી કે ઈશ્વર બે સવાલ તમને પૂછે, એક કે તમે આ જીવા તો તમને આનંદ આવ્યો, તમે મજા કરી? એટલે આપણે એમ કહીએ કે બહુ મજા કરી, ઉદયનભાઈની કવિતાઓ વાંચીને મજા કરી, મુંબઈના મિત્રોની સાથે ફરતા હરતા મજા કરી, ફિલ્મો બિલ્મો જોઈને જલસા કર્યા. સુરેશ દલાલ તો કહેતા જ કે અમારો જલસા અવતાર છે, 10 અવતાર તો થઈ ગયા, આપણો 11મો જલસા અવતાર. તો આ પહેલો સવાલ, પણ આમાં તો બે પ્રશ્નો જ છે, બે ફરજિયાત છે જવાબ આપવા, પછી જ તમારો વારો અંદર આવે. અને બીજો સવાલ એ પૂછે, તમે આનંદ કર્યો, તમે હા પાડી જો કે મેં તો બહુ આનંદ કર્યો, તો કોઈક ત્રાસવાદી કે મેં આટલા બધાને ઉડાડી દીધા, મને બહુ મજા આવી, તો પછી સીધી એન્ટ્રી થોડી અપાય ને કંઈ સ્વર્ગમાં. એટલે બીજો સવાલ એ છે, તમારે કારણે બીજાને આનંદ મળ્યો? આમાં જગતના દરેક જલસાનું સેન્સર બોર્ડ આવી ગયું, બરાબર? તમારા કારણે બીજાને આનંદ મળે છે કે દુઃખ મળે છે, આ જ સેન્સર બોર્ડ છે, બીજું કોઈ સેન્સર બોર્ડ નથી. તમે એમ કહો કે હું મારી બાઈકને 180ની સ્પીડે ચલાવતો નીકળું છું, મને જલસો પડી ગયો, મને આનંદ આવી ગયો, 50 માર્કનો સવાલ પાસ આપણો બેમાંથી, બરાબર? પણ એને કારણે બીજા હેરાન થઈ ગયા, બરાબર? તો એ જલસો નથી, આનંદ નથી. તો બીજો સવાલમાં તમે નાપાસ, તમારે કારણે બીજાને આનંદ મળ્યો તો તમે ફૂલ્લી પાસ. મને બહુ મજા આવી, મેં આજે બહુ આનંદ કર્યો સવારના પહોરમાં. બીજા સવાલનો જવાબ મારા હાથમાં નથી, એ તમારે આપવાનો છે. Thank you.